અહંકાર ને ભ્રાંતિ છે કે હું બોલું છું. અજ્ઞાન મળ્યું એટલે આપણને ખબર પડે કે આ રેકર્ડ વાગ્યા કરે છે. એ જ્ઞાન જ્ઞાન જગ્યાએ છે, ક્રિયા ક્રિયા ની જગ્યાએ છે, બે લાઈન ઓફ ડિમાર્કેશન વચ્ચે છે. આ રિલેટિવ બધું, ક્રિયા બધી રિલેટિવ કહેવાય છે, રિલેટિવ સંજોગાધીન છે, જ્ઞાન રિયલ કહેવાય છે. હવે આ જ્ઞાન રિલેટિવ જ્ઞાન કહેવાય છે. દાદા નહીં વાક્ય છે, ક્રિયા માત્ર પરસત્તા છે, ક્રિયા વાળું જ્ઞાન એ પણ પરસત્તા છે. જે જ્ઞાન અક્રિય છે, જ્ઞાતા દ્રષ્ટા માત્ર છે, તે સ્વસત્તા છે. તે કહે છે ને, ક્ષણે ક્ષણે સ્વસત્તામાં રહી સ્વસત્તાનો જ ઉપભોગ કરું, તેમજ પરસત્તામાં કદી પ્રવેશ ન કરું, એ મારો દ્રઢ નિર્ણય નિશ્ચય પૂરો પાડો. ક્રિયાવાળું જ્ઞાન, ક્રિયા માત્ર, ક્રિયાવાળું જ્ઞાન બધું પરસત્તા. જ્ઞાની નું જ્ઞાન સ્વભાવમાં લાવનારું જ્ઞાન છે. જ્ઞાન એ પણ અલ્ટિમેટ નથી. જેમ પાંચ આજ્ઞા, જેમ ટિકિટ, અહીંથી ચડવા માટે ટિકિટ જોઈએ, તે ટ્રેનમાં બેઠા ત્યાં સુધી ટિકિટ, બોમ્બે સેન્ટ્રલ ઉત્યા ત્યાં સુધી ટિકિટ, અને ગેટની બહાર નીકળ્યા એટલે ટિકિટ ખલાસ થઈ, પછી ફેંકી દેવાની. ત્યાં સુધી એ ટિકિટ હિલકારી છે. એટલે આ વિકલ્પો, એટલે કીધું ને, સંકિત થયા પછીના વિકલ્પો. રાખી રિઝર્વ થોડી કર્મ. આમ તો એ વિઘ્નો જ કહેવાય બધા, એ જ અંતરાય કર્મ. વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત શક્તિ વાળો છું, એટલે શક્તિ આવરે એને અંતરાય કહેવાય. અંતરાય લઈને વિઘ્નો ઉભા રહ્યા છે, અંતરા પાડેલા તેથી વિઘ્નો આવે છે ત્યારે, અને અંતરા ના પાડ્યા તો વિઘ્નો ના આવે. ડખો ડખલ જેવું થયો, હા ડખો અને ડખલ એવું ના કહેવાય, એવું જ ના, એટલે આ બધું કારણ કાર્ય જેવું છે. અંતરાય થી વિઘ્નો ઉભા, વિઘ્નો અંતરાય થી, અને શક્તિ ઉપાદવાની અનંત શક્તિ હતી. આવરણ શક્તિ આવે પછી હું, પછી જે જે લાઈન પર ચાલ્યા ને, ડોક્ટર છું, ડોક્ટર, પછી એ લાઈન પર, કે મારે સત્સંગમાં આવું છે, એપોઇન્ટમેન્ટ છે, તમારે નહીં આવાય, ડોક્ટર સાહેબ વિઘ્ન આવ્યું કે નહીં, અંતરાય પડ્યા પછી વિઘ્ન આવ્યું. હવે આ ઉપાધિ ના કહેવાય, હવે એને સત્સંગમાં નથી આવવા દેતા, તો પેલા પોતે જ એપોઇન્ટમેન્ટ લીધેલી બધા, અને એ દિવસે સત્સંગ ગોઠવાઈ ગયો અહીંયા, અને પછી સત્સંગમાં અંતરાય આવ્યો. તો કે વિઘ્ન, તો કે આ મારે બધી વિઘ્નો, તો કે હવે નિકાલ કરો સંભાવે. પણ કેમ અંતરાય કેમ પડ્યો, તો કે ડોક્ટર થવાના મોહ, એટલે મોહ થી અંતરાય પડ્યા હતા, અને અંતરાય થી પછી વિઘ્નો બધા આવતા ગયા, અને વિઘ્નો પછી આપણને ધાર્યું ના થવા દે. નિર્વિઘ્ન એટલે ધાર્યું થયા કરીને નિર્વિઘ્ન કહેવાય. આ તો સંસારિક વિઘ્ન નિર્વિઘ્ન, અને આ આધ્યાત્મિક વિઘ્ન એટલે શું, એટલે આત્માનું અનંત જ્ઞાન છે. તો કે એને આવરણ આવ્યું છે. આપણે કહીએ સવારે શું ખાતું હતું, તો ભાઈ કશું જડે જ નહીં જલ્દી, આપણે શું ખાધેલું, કશું ખાધું જ નતું તે તો વળી અંતરાય શક્તિ એ શક્તિ એવી વસ્તુ છે કે પોતાના જ્ઞાન ને આવરી દીધેલું છે, પોતાના દર્શન ને આવરી દીધેલું છે, પોતાના સુખ ને આવરી દીધેલું છે, પોતાની અનંત શક્તિઓ. અનંત શક્તિ એટલે શું, બોલો, કૃષ્ણ ભગવાન આમ તીર્થંકર ભગવાન આંગળી ઊંચી કરી, અને પેલા કૃષ્ણ ભગવાન કે છે,
જરા અહીંયા તો કૃષ્ણ આ જરા આંગળી વાંકી છે સીધી કરતો તો આ મુસ્કાય એમને અને આમ ફેરવ્યા કૃષ્ણ ભગવાન જેવા ભગવાન વાસુદેવ ભગવાન કહેવાય તો કે પેલા તીર્થંકર ભગવાન વર એનાથી પણ આનંદ શક્તિ વાળા અને તીર્થંકર ભગવાન ની અંદર કરતા પદ જ ખલાસ થઈ ગયો તો આ તો કે અહીં આત્મા ભાવ કરે છે કે આને ઉચ્ચકવા છે એટલે પેલી બાજુ દેવી શક્તિ ઉત્પન્ન થાય તો દેવ આંખો ના વળી શકે બોલો તારે કે છે ને અમે એક વિધિ કરીએ ટેબલ ખુદા આખું કરે બોલો પણ અમે સિદ્ધિ વાપરીએ નહીં એ સિદ્ધિ કહેવાય છે અત્યારે આ બોલતી વખતે શબ્દો નીકળે છે તે સિદ્ધિ છે મનુષ્ય પણ એ વપરાઈ રહી છે એટલે આ બધી શક્તિ તૂટી તેથી શબ્દો નીકળે એ તો સ્પષ્ટ બોલવું હોય તો ના લોચા થાય તમારે ત્યાં આવવાનું તે એ ખબર છે મારા બોલું પણ પેલા વાંકા નીકળ્યા કરે છે આમ શબ્દ આવરણ આવી ગયા છે અંતરાય પડી ગયા છે વાણી નહીં દોષ થઈ ગયો છે તેથી અંતરાય પડ્યા છે આપણે કરતા પદ ના હોય આ ઉદય એવો હતો પેલા નો ઓગળત નહી અને એની જ્ઞાન પરકડત નહી ચમક્યા કે મારા કરતા મહાન આપણે અંતરાય છે અત્યારે હું આમને કહું જરાક તમારા તોડી પણ મને ખબર પડે તો કે મારી શક્તિ બધી તોડી નાખી ભાંગી લઈ આવેલું છું અને અંતરાય આમ કે ને હલાવી નાખતો હલાવી ના શકે દસ ભેગા થઈને હલાવી ના શકે તો કે એવી શક્તિ તૂટી આવરણ તૂટ્યા હોય એ શક્તિ પ્રગટ થાય પણ આ બધી ભૌતિક શક્તિઓ કહેવાય છે પણ એ ભૌતિક શક્તિ એટલે વિભાવિક શક્તિ છે અને પેલી આધ્યાત્મિક શક્તિ છે દાદા નહીં આપ 16-16 કલાક બોલતા હતા થાક જ નતા ચડતા તો કઈ શક્તિ તો કે સ્વાભાવિક હું કરતા નથી એ ભાન થવાથી શક્તિ સ્વાભાવિક શક્તિ પ્રગટ થતી જાય એટલે ખાવામાં સુખ લાગ્યું પીવામાં સુખ લાગ્યું ઊંઘવામાં સુખ લાગ્યું એટલે આત્મા નું સુખ આવરાઈ ગયું વિષયોમાં સુખ લાગ્યું વધારે એ આચરણ છે અને ઊંઘવું ઓછું કે વધારે સમજણ એ આપણે પુરુષાર્થ છે સમજણ માં રાખો કે જયારે 3 કલાક થી વધારે ઉઠ્યા 6 કલાક ઉગ્યા ત્યારે આપણે લક્ષ્મણ આવવું જોઈએ કે આટલી બધી ઊંઘમાં જાય ખોટું થાય છે આવું ના હોવું જોઈએ બસ આપણે ઊંઘને છોડી દઈએ છીએ ઊંઘ સિવાય કેટલાય બીજા રોગો છે એને પકડો ને અને જાગ્રત કાળ નો ઉપયોગ પૂરો કરો 16 કલાક ધારો કે 8 કલાક ઊંઘી આવે તો બાકી 16 કલાક ખરા કે નહીં આવી વસે તો ક્ષણે ક્ષણે જાગૃતિ રાખો એટલે 16 માંથી 17 કલાક માં જાગૃતિ વધશે 16 કલાકમાં જોગા ખાતો હોય અને 8 કલાકમાં ઓછા કરવા જાય એટલે બે બાજુ 16 કલાક કોઈ માણસ ના આખો દિવસ વ્યવહાર માં 8 કલાકમાં થાય 2 કલાક આપણે એકદમ શાંતિ થઈ શકાય અરે વ્યવહાર એની જગ્યાએ છે આપણે આપણી જગ્યાએ છે આપણે ક્યાં કરતા છે વ્યવહારના કરતા થવાની જરૂર નથી અને ધારો કે વ્યવહાર હોય તો એક જ ગોઠી દો વ્યવહાર કરનારો કોણ છે જાણનારો કોણ છે કયા આધાર થાય છે આપણે એથી કેવી રીતે જુદું રહેવું વ્યવહારને પૂરી થાય એટલે લાઈટ બંધ કરીને ગેસ થઈ જવાનું લાઈટ હતી ચાલુ લક્ષ્મણ જતો તમારા લાઈટ ના આધારે આપણે સત્સંગ કરી શકીએ ને
તમે હસો છો કે ચીડાવશો ખબર જ ના પડે જે રાઈટ છે તેની તમે હસો છો. આઈ થિંક ઈ જે તમારી વાત સાચી છે, સાચી જ છે. તર તર દાતિયા કરે જીડા જ બોલો છો કે હસીન બોલો છો, મને શી ખબર પડે તે કે લાઈટ ના દર્શન થઈ ગયો. પણ એ બુદ્ધિ ને આ લાઈટ માટે બુદ્ધિ ની જરૂર પડે. આપણે આ દાદા એવું કે તમે આ જાગૃતિ ગોઠવી પછી બતાવી દો, પછી પૂછતું તે પૂરું થાય એટલે કયો કે તે ફાઇલ નો નિકાલ કર ના કયો ના આવ્યો માણસ. હવે તું દાદા થોડી વાત દાદા નું નામ લે થોડી વાર અને કે છે મારાથી લેવાય એવું નથી તો કઈ સુઈ જા થોડી રાતે જ્ઞાનમાં છો. આઠે આઠ કલાક સોળે સોળ કલાક જ્ઞાનમાં કહેવાય. બોલો એક માણસ ચોપડી વાંચતો હોય વેપારી થવાની કળા. અરે વાંચતા વાંચતા કોઈક માણસ આવે વેપાર બિચારો દુકાનમાં બેઠો હોય એટલે કે આ તમે કેમ આપ્યું તો ચોપડી ઊંધી પાડે અને પછી કહેશે છે આ $60 નું છે આ $21 નું છે અથવા તો લેબલ વાંચીને પછી પૈસા લે અને બાકીના $20 આપ્યા હોય તો બાકીના તેર પાછા આપે ત્યારે વેપારી તરીકે હોય કે ના હોય પોતે તો વેપારી જ હોય. તો વેપારી થવાની કળા વાંચતો હોય અને વેપારી તરીકે વર્તન કરે તો બોલો એ વેપારી જ કહેવાય કે ના કહેવાય. એવું આપતાવાણી આપણે વાંચતા હોય તો કે શુદ્ધાત્મ થવાની કળા છે અને ફાઇલ આવે તો નિકાલ કરતા તો શુદ્ધાત્મા છો. ફાઇલ નિકાલ કરતી હોય તું ફાઇલ બોલીને જો કામ કરું તો તું શુદ્ધાત્મા છે. અંધારો કે જાગૃતિ ના રહી તો કેવાનું કે હું 12 કલાક જાગૃતિ ઉપર ગયા જેને જાગૃતિ નહોતી રહી તેને પણ મેં જાણી માટે હું જાગૃત જ છું તો એ તમે શુદ્ધાત્મા માં આવી ગયા. અરે ખકડાવ છે ને માટે આપણે જ્ઞાન માં રહેવાનું ખરેખર હા જાણ્યા વગર પોતે કોઈ જગ્યાએ બેસતો જ નથી. એ અહંકાર બિચારો દાફોડિયા મારતો છે. એ થોડી વાર મંગળદાસ ની સીટ પર જતો રહે થોડી વાર શુદ્ધાત્મા ની સીટ પર આવે. શુદ્ધાત્મા હું તો શુદ્ધ જ છે. બાવો જરા આગળ પાછો થાય ઓળખી લેવાનું. તેલ ને પાણી ખૂબ હલાવ્યા પછી પાણીમાં તેલ બેસી જાય કે ના બેસી જાય? થોડી તો બેસી જતું હશે. શું વાત કરે છે? એ અનુભવ થયો લાગે તને જોઈને. બસ એવો અનુભવ થાય ત્યારે આત્મા સમજી જાય કે નિર્લેપ નિર્લેપ. હા ખૂબ અહીં ધૂળ ઉડાડો તો ધૂળ ની ઉપર અજવાળ પહોંચી જાય. બોલો બોલો એ અજવાળ એવું ડાયું હોય કે ક્યારે કઈ પેસે જ નહીં ઉપર નિર્લેપ 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 જ રહે કે ના રે. આ ગાલીચા ની એકદમ પાથરે હતા અજવાળ એની ઉપર જતું રહે એને બગાડી જ ના શકે કોઈ. એવું શુદ્ધત્વ ક્યારે બગડ્યું જ નથી, બગડતું નથી, બગડી શકે એવું નથી, બગડશે પણ નથી. એવા આપણે શુદ્ધ છીએ એવું આપણે સમજી લેવાનું. પછી શું કરવાનું? અરે 16 કલાક માટે ગભરાવું નહીં આપણે. અમુક અમુક વસ્તુઓમાં જેમ તમે કહો છો લાઈટ છે એટલે વાંચું છું લાઈટ છે ના કરું એ જે એકાકાર થયા કરીએ છે એને કારણે તો જાગૃતિ કહેવાય. પણ એકાકાર એટલે શું? આ તમે ગાડી ચલાવતા હો ને તો હવે તમે ચલાવો છો હવે પેલો બાજુ વાળો તો કશું કસરમ જ નથી ને તો બેઠો છે ને પણ એમ જોજો કરતો જોજો કરવા ગયો ને કોણ જોવાનું કે સુધારવા જો ને ગાડી પાસે બેઠા હોય ને તમે જો નાના બાળકો આમ થોડી વાર એકદમ જોઈ જાય પાણી આપી જાય પછી થેન્ક યુ કહીએ એ બધું એ તો થોડો ચેન્જ મળ્યા કરે સાંભળ સાંભળ કરતો હોય તો થાકી જાય. ઠંડ
થેન્ક યુ સોરી વ્યવહાર એવો છે પણ ચેન્જ ત્યારે એને બોલો સોરી થેન્ક યુ કરતા હોય ત્યારે કશો સંભળાય નહીં કાન કાનમાં ના હોય ચિત એની આંખો પહેલામાં ચિત આંખમાં જતું હોય જોવા મને વાતોમાં હસી મજાક બધા લોકો થેન્ક યુ કહેતા બોલો ઠંડુ પાણી લઈ આવ્યા કે શરીર એનો ભાઈ બસ ઠંડુ પાણી પીવડાવ્યું ને એટલે મેં બસ પાછી બધા એટલે ઊંઘ નું તો આપણે ઉપાધિ નહીં રાખવાની આમ આમ છે ને 40 કલાક 36 કલાક આવે તો નિરાતે ઊંઘતો જ હોય અને પછી એ કે હું તો ઊંઘો કાપ ટૂંકો છું ત્યાં પછી ખુબ લાભ લેવો છે એટલે પછી અત્યારે ખુબ આરામ કરતો એવું કરતો સારું કેવાય ગણતરી ના કરી કરી જો એ લાભ ક્યાં થાય પણ 3-3 કલાક ઊંઘવાનો પ્રયત્ન કરે ને તે 3-3 કલાક ત્યાં અંદર ગયો એ જ્યારે ઊંઘે ત્યારે ઊંઘી ગયો પણ ત્યારે વિચાર નહીં કરે ને કે આ વધારે પડતું ઊંઘાઈ ગયું તો ઓછું પડતા ઊંઘાઈ ગયું વિચાર કરે ને પછી શું શું કર્યું પછી સામાયિક બમાઈ કરી એટલે એ લગભગ તો જો 3-6 કલાક ઊંઘી જવું 36 કલાક કેટલી બધી સામાયિક થાય પણ થાકી જાય સામાયિક માં મગજ કામ ના કરે થાય નઈ થાકી જાય પાછું હું કરું છું ને એટલે થાકી જાય બસ માં કેટલી ફાવે કે છે મારે બસ માં ટ્રાવેલિંગ કર્યા કરવાનું પોતે ટ્રાવેલિંગ થાકી જાય પણ આપડે લોકો નહીં કે આખી આખી રાત બસ માં ટ્રાવેલિંગ કરી તું આપણે પૂછે સુવા મળી તું સૂતે ગયો તો પછી થાક ચડી ગયો લોકો કે છે તમે ઠેઠ ક્યાંથી આવ્યા ઠેઠ સાત વાગે આવ્યા થોડી આ રેસ્ટ લઈ લો રેસ્ટ લઈ લો આરામ કરો રેસ્ટ થઈ જાય તો સારું રેસ્ટ લઉં છું ત્યારે બે બે ત્રણ જણા આવી ગયા તો હું બેસી જાઉં પછી અહીંયા તો કે તમે હજુ એક જો મારો પેલો ભજન નામનો ફ્રેન્ડ જો આવે તો જ હું ભજન નામનો ફ્રેન્ડ આવતો ના આવું સત્સંગ કંટાળો ના આવે ની ક્યાં નિર્ભેર કેટલા મન લાગે છે 6:30 થી બેસી ગયા થોડી વાર બધા જમાડા બંધ જમી લઈ ગયા પછી આપડે સત્સંગ ચાલુ રાખીશું 6:12 અને ઉપર 1/2 કલાક થઈ ગયો 7 કલાક ચાલ્યો પછી તમે હજુ થાક્યા નથી એટલે પછી કાલ સવારે બધા પ્રૂવ કરી આપીશું કે ના નથી થાક્યા ત્યારે ખબર પડે 9 વાગે આવે છે 9 નો ટાઈમ રાખ્યો છે નિરાતે એ
દાદા ને પણ ઠેઠ, પણ દાદા 11:30 બંધ કરતા, 12 વાગે બંધ કરતા, 6:30 પાછા બોલાય બધા, એક અમાર વિધિઓ કરવાની હોય. ઔરંગાબાદ માં તો 6:30 તમ દાદા નમો વિતરા ગાય બધા ઉભા દાદા ઉઠા ત્યાં લાઈન માં બેસી ગયા ત્રિમંત્ર બધા પછી એકદમ 5 વાગે ત્રિમંત્ર અને પછી પછી એક સરસ સવાર બોલાય એટલે પેલું બોલે પછી દાદા નમસ્કાર વિધિ પૂરી કરે પછી પછી અંધારા કોટી વર્ષના બોલવાના એ બધું 2-3 બોલાય એટલે બધા કામ જાગો જાગો કે ને આપણે લોકો ની શ્રીમંત બોલાવો એટલે બધા આવી જાય એટલે ઘંટ વગાડા જેવું જગાડે નમો વિતરાગાય નમો વરી હંતાણો હવે મોટે બોલે દાદા પહાડી અવાજ આ માઇક બેક તો હમણાં જો ને જતી જતી તો માઇક ની જરૂર પડે હા એ બધું મોટેથી બોલે એટલે એ બધું જાગી જાય અને પછી તે ચા પાણી પેલી બાજુ તૈયારી થતી હોય તો પેલો દાદા બ્રશ બ્રશ કરી આવે એટલે પાછું તે 11:30 ના આવવાનું હોય એમને 12 વાગે એટલે પછી બ્રશ કરીને બેઠા એટલે ચા પાણી ટેબલ પર આવ્યા કરે સત્સંગ ચાલ્યા છે પણ તે તારે કેસેટો ઓછી તે રેકોર્ડિંગ નથી થતા એ તો આમ ખૂટી પડે દોર દાડાની 6-6 કેસેટ થઈ જાય પણ શું ઇકોનોમી બધું ચલાવવાનું પણ આવું બધું એ નોન સ્ટોપ સત્સંગ ચાલ્યા છે તે તો મારે તો 70-70 પાના લખાઈ જતા હતા 100-100 પાના લખાઈ જાય 100 પાના લખાય 400 પાના નું લખાણ નીકળ્યું અને 10 કેસેટ જેટલું લખાઈ ગયું તો શું થાય કેસેટ 2-3 થાય જેમ તેમ કરીને ક્રમુક અમુક વાત નિર્ભય પછી રિપીટેશન એટલે માઇનસ થઈ જાય શોર્ટેજ એટલે કેસેટ પણ એ વખતે બધું નોન સ્ટોપ ચાલ્યા કરતા હતા એ જબરજસ્ત અને અરે એ આખો આનંદ ને પછી બધું પેલું ટેન્શન વાળી વાત જ ના હોય ઝીણી વાત આમ ઝીણી વાતો નીકળ્યા કરે પણ દાદાનો આમ આમ ઝીણી વાતો કરી હોય પાછું આવો આવો જય સચિદાનંદ પાછું પાણી લઈ જા આ આવડી હાઈ લેવલની વાતો કશું નહીં કશું એકદમ તમે જુઓ ને આ નથી ચેન્જ એકદમ ચેન્જેબલ હોય બધું કારણ એમ રેકોર્ડમાં પોતે હોય જ નહીં ને રેકોર્ડ છે ને આ ટાઈપ રેકોર્ડમાં નહીં હાઈ લેવલની વાત આવે પછી હસતા આવે બધા પછી પગને વળવાની વાત આવે કશું નહીં એકદમ ફ્રી એક દારૂ ચાલ્યા જ કરતી હોય ને કે એકદમ હાઈ લેવલ ની વાત એટલે કે એકદમ સ્લો થઈ જાય લો લેવલ ની વાત એટલે પાછળ રિવાઇન્ડ એટલે ફોરવર્ડ થઈ જાય કસ કરી એની વડે ફ્લો એટલી ચાલ્યા જ કરે છે 50-45 મિનિટ માં 90 અરે 45 મિનિટ માં એક એ બધી પૂરી થાય નહીં 5 કઈક લખેલું છે 550 મીટર એટલે 220 એટલે 225 મીટર એક બાજુ ધીમે ધીમે એને આરપીએમ થી ફર્યા જ કરતી હોય મીટર પર મિનિટ નો હિસાબ હોય તે પ્રમાણે એસો ફ્રી ફ્લો એવું અમને ફ્રી ફ્લોઈંગ ચાલે આજ કરે અને કોઈને વળતા હોય તો એ ફ્રી ફ્લોઈંગ જ હોય અને પછી વળવાનું પૂરું થાય ત્યારે કહેશે હે તમે બાબા હવે કઈ ધોરણમાં આવ્યો છે અને આટલી કડક રીતે વાતો કશું નહીં એ કડક હોય નહીં નરમે નહીં નેક્સ્ટ વાત ચાલ્યા છે કે એ બહુ બહુ જબરજસ્ત તે સવાર 6:30 થી તે રાત્રે 12:30-1 વાગ્યા સુધી ચાલતું હતું પછી ત્યાં તો પેલું સ્પેશિયલ કહેવાય ને એટલે 11:30 તો અહીં બંધ કરવું પડે કોક ના ઘરે હોય તો દાદર થી સાંતાક્રુઝ જવું હોય ત્યારે અને ત્યાં તો 24 કલાક ત્યાં ત્યાં જ પેલા તો 71-72 માં તેમનો નાના ઘરમાં હતું તો દાદા નો પલંગ ત્યાં હોય બધા લાઈન માં નહીં પલંગ બીજી લાઈન માં નહીં પથારીઓ પછી બીજી અહીં બધી પથારીઓ બધું આવડું જ ઘર એમનું તે દાડે બધું તે દાદા ની પાસે બધી લાઈન માં પથારી પડી જાય અને 2 પથારીમાં 3 જણા એ બધું સુઈ જવાનું બાજુ બાજુ માણસો 25-50 જણા વધારે હતા નહીં પછી વધ્યું અને પછી સત્સંગ ઓછો થતો ગયો પછી પ્રશ્નો તરી તો પ્રશ્નો તો બહુ ઓછા પૂછતા હતા દાદા એમને આમ દેખાય જ કરતું હોય બધાનો રોગ એટલે કક કઈક સમગલું થયું એટલે એની અનિમિત આખું ચોપડી નીકળી જાય પેલા ભાઈ ને માથે એમની વાઈફ ને દાદા આશીર્વાદ આપે આમ માથે ટપલી મારી એટલે ભાઈ ને શંકા પડી એટલે 4 દાડા સુધી શંકા નું ચેપ્ટર ખુલ્લો તો ભાઈ નો રોગ તો નીકળે તો નીકળે પણ આક્રમ તો અપકાળી ભરી ગઈ આપણી એક ભાઈ 2.5 કરતા હતા તો 2.5 પર સત્સંગ ચાલ્યો તે આખી 9મી અપતાણી ઉભી થઈ ગઈ આખી કેટલું બધો સત્સંગ ઓહો અરે બધી કેટલી વાતો નીકળ્યા જ કરે પાછી એને એની હું પ્રદ પથકડે 25 કેસર પકડો ને તો આખું અપતાણી 9મી ઉભી થઈ જાય એવું બધો માલ નીકળ્યા જ કરે નીકળ્યા જ કરે નીકળ્યા જ કરે
આ તો દાદા તો બધું દેખાય આર પાર અને એ નીકળ્યા જ કરે કોનો કયો માલ છે પેલો એમ છે કે મારી માટે નીકળી વાતો બધી અરે આપણે બધા આપણે કેસેટ પર એટલે ખુશ થઈએ બધા લોકો સત્સંગ બહુ સારો થયો અને પેલાની આડાઈ ખલાસ થયા કરતી જાગૃતિ તો એ જાગૃતિ પર વાતો નીકળ્યા જ કરતી હતી જાગૃતિના ગુણ ને દોષ ને એની જાગૃતિમાં શું ડ્રોબેક્સ છે જાગૃતિમાં શું નુકસાન થઈને ઉભા રહેશે એના પરિણામ જો ઊંધું ચાલે તો ક્યાં પડી જાય છતું ચાલે તો ક્યાં જઈને ઉભો રહે બધી વાતો નીકળ્યા જ કરે નીકળ્યા જ કરે નહીં તું જૂની કેસર એવું જોયું છે બધી અને અમે ટ્યુબલાઇટ બંધ કરે એટલે સવાર પડે એટલે પડદો ખસેડે ને અને પછી અજવાળું આવે ને એટલે લાઈટો બંધ કરીએ એટલે દાદા એની પર સત્સંગ ચાલુ કરે લાઈટ બંધ કરી દીધી સૂર્યનારાયણ આવી ગયા એક જગ્યા માથેરાન જતા હતા ને દાદર સ્ટેશન પર રાહ જતા ટ્રેન ની એટલે પેલો ફટાફટ લાઈટ બંધ કરતો જાય દોડતો જાય લાઈટ બંધ કરતો એટલે આ કઈ છે તમારે લાઈટો રાતે દોડતો હતો ચાલુ કરતો હતો બંધ કરતો જાય જ્ઞાન કોનું એ તો સત્સંગ ચાલે છે પછી દાદા એમ નહી નામ કોનું એમ સત્સંગ એવું નામ કોનું સંભળાય એટલી એક જગ્યા છે ને હિન્દીમાં પ્રશ્ન ચાલતો હતો એક ભાઈ કે છે ભગવાન ક્યાં હે અને આના જેવા ભાઈ બેઠા એ કે છે ભગવાન હે ક્યાં એવો મળ્યા વિચાર ને ભગવાન ક્યાં હે ક્યાં હે ભગવાન તો ખુદ કા સ્વરૂપ હે વાણી ના હોય દાદા એને ઊંધું પડ્યું તો કે એ તો ઊંધી વાણી નીકળ્યું એનો હિસાબ છતું પડ્યું તો એનો હિસાબ મારે શું લેવા ગયા હિસાબ આ રેકોર્ડ વાગે સામા ના હિસાબે રેકોર્ડ વાગે છે ફક્ત તમારે ના બોલાય તમારે સમજી કે આપણો કારણ અહંકાર જીવતો હોય ને અરે અહંકાર જીવતો ના હોય પણ મળદાર અહંકાર ખરો ને કે અમારે અહંકાર ખરાશ થઈ ગયો તેથી અમે સમજીએ કે તમારું બધા પૂર્ણ જાગ્યું તેથી સારી વાણી નીકળી અને પેલા રોગ હતો ભારે તેથી વાંકી વાણી નીકળી ગઈ રોગ હતો તેથી એનું પૂર્ણ જાગ્યું કહેવાય કારણ ઓછી પુણ્ય વાળા ને સારી વાણી નીકળે વધારે પુણ્ય વાળા નું ભારે વાણી નીકળે કોણ પુણશાળી કોણ રોગ કાઢે લીધો સંસારમાં દાદા કે અમારે રોગ કાઢતી વખતે વધારે એલર્ટ રહેવું પડે આખો જે ડોક્ટર ને ઓપરેશન કરતી વખતે વધારે જાગૃતિ હોય એ બધું તમારે કેવું પ્રમાણસર આપવું પડે ગમે તેવી થાક્યા પાક્યા તો પણ પ્રમાણે જાણવું જ પડે ને તો મુશ્કેલી પડી જાય ચોખમ એટલે કે અમારે ઓપરેશન વખતે બહુ જાગૃતિ રાખવી પડે અને તમારે તો ઓપરેશન કરે અમારે તો આખી જિંદગીનું ધ્યેય રાખો એ સામે પાછું વેર બાંધે તો આવતે બહુ ભટકાય પાછો એટલે વેર બાંધે નહીં એવું બધું અમે વિધિઓ મૂકીએ ને પછી એને રોકાડીએ પાછો પૂછે તને ભાઈ કહો તો વાંધો નહીં આવે ને તને ના ના દાદા કહો તમારે મારા મને મારો રોગ નહીં તો કોણ કાઢશે કે દાદા ભાઈ ખડા ખકડા બરોબર સહી કરાય ખકડા હા કે તે સહી કર તારી સહી ના હોય તો મારાથી કહેવાય નહીં કારણ અમારે તો વાણી કે આ કઈ અહંકાર હોય ને એ તો કેટલાક લોકોને અહંકાર હોય ના પૂછે તો એ સલાહ આપ્યા જ કરે તો કે અમારે એવો અહંકાર હોય નહીં એ તમારી સહી હોય એટલે અમે પછી અમારે જોઈએ કે આ સહી છે માટે રેકોર્ડ વગાડવા માંગતો નહીં તો સહી વગર તો અહંકાર કહેવાય સહી વગર બોલ્યા સામાન્ય સહી હોય છે કે તમે કહો પછી કહેવા માંગતો નહીં આ તો બધું એટલે આવું ગોઠવી ને પછી રિપેર કરે બધાને
બધા બહુ સારી વાતો બધી સહેજ સહેજ કોકનો કઈ દોષ નીકળ કાઢવાનો હોય તો દાદા આખું વિજ્ઞાન ખુલ્લું પાડી જાય. અકર્મ આપણે મૂકીએ છીએ આપતાણી બધે વ્યક્તિનું નામ ના હોય પણ એ અધ્યાર પણ આખો રોગ તો ખુલ્લો થાય ને. એ વખતે કેટલી વખત તો રેકોર્ડિંગ નતા કરવા દેતા ત્યાં પ્રાઇવેટ વાતો દાદા નહીં કોઈને કહીએ પણ તોય વિજ્ઞાન બહુ ખુલ્લું થઈ જાય. હવે એ બધી વાતો નીરુબેન પાસે બધી રહેલી કારણ શું છે કે રેકોર્ડિંગ થાય નહીં નીરુબેનને સાક્ષી નીરુબેન જોડે રાખવા પડે કારણ દાદાની વાત પેલા સાંભળે નહીં પેલાની વાત દાદા સાંભળે નહીં દાદાની વાત તો પેલો સાંભળે પેલાની વાત દાદા ના સાંભળે ને એટલે ઇન્ટરપ્રિટર ને હવે એના હૃદયમાં બધું છપાઈ જાય પછી દાદાના શબ્દો કે પણ એ બધું દાદાનું આખું એનાલિસિસ એમની પાસે આવી ગયું પછી એ કોઈને એલાઉડ નતા એક નીરુબેનને એલાઉડ કર્યા પોતાને ગમે તેવી પ્રાઇવેટ વાતો હોય તો આપણે પૂછીએ તમારે તો હજાર ભૂલ દેખાતી અમે પણ તમે બોલો ને ત્યાં સુધી તમને કેવા ના આવે બરાબર તમારે પછી કઈક વાત નીકળે કે આ વિનોદ થી આવું થઈ જાય છે ત્યાર પછી અમુક શબ્દ છે તે તમારે જેટલી જરૂરિયાત હોય તમને લાગે તમે 25મા પગથિયે બેઠા છો તો 37મા પગથિયેની વાત ના કરે એ 26, 27, 28 કઈ પછી ઉભા રહે પછી તમે 28 સુધી આવો તો વાત કરે 29ની અને તમે જો 26ની પછી 24ની વાત કરવા માંડો એટલે પછી બંધ રાખે એવું બધું તમારું કેટલું પાવર રિસીવર નું છે એ પ્રમાણે નહીં ક્યાં કરે અને તમે જો એકદમ પકડી લો તો તો પછી 30, 31, 32 કહેવા માંડે બીજી દાડે પકડી લીધી અને જો ફેરફાર થઈ ગયો તો પછી વધારે કહેવાય એ કૃપા ઉતરી કહેવાય કયા પ્રમાણે ફેરફાર થાય એ આજ્ઞા પાળ્યા બદલ થી રાજીપો થયો રાજી પછી પછી ઉતરી ગયો એમ કરતા કરતા વધતું છે આપણું દશા માણસો સેઠ આયા સેઠ આયા સેઠ આયા દર્શન કર્યા જય જય સચિદાનંદ જય સચિદાનંદ દાદા જય સચિદાનંદ આમ ના કરે બધા બે ત્રણ એ તો પ્રસંગ સારા કીધા એક જગ્યાએ તો કઈ કામ હતું તો પેલો એન્જિનિયર હતો બહુ લાંબી વાતો એના મોડે સાંભળવા જઈ એ ભેગા થશે એટલાન્ટામાં તો એને પકડી લેવાનું તમારી વાતો કહો પીડીએમ લઈ લેવાની પેલા એન્જિનિયર કે હવે જેટી બાંધવાની હતી તો આમ આમ ધારો કે 30, 2 માઇલ લાંબો પેલો બ્રિજ હતો તો અહીંથી શરૂઆત કરે ને એટલે પેલા બધું હિસાબ કાઢ્યો એંગલ 30 ડિગ્રી એંગલ પર આટલા માઇલ પર આટલા ફૂટ પર આ પહેલું પિલર આવશે બીજું આવશે ત્રીજું આવશે અને બધું હિસાબ કરીને એક સાઈડ પેલો લાઈન દોરી મૂકી આપે અને આ તો એનો મહેન્દ્રભાઈ તો કે તમે તો અમે કોન્ટ્રાક્ટર તમે લાઈન દોરી મૂકી આપો એન્જિનિયર લાઈન દોરી મૂકીને પછી પેલો પિલર 20 ફૂટ પર બીજો પિલર 20 ફૂટ પર એક્ઝેક્ટ હોય તો ક્યાં સ્ટાર્ટ કરી દીધું પેલો બીજો ત્રીજો ચોથો નાખ્યો દાદા આયા એ કે આ 1.5 ફૂટ દૂર છે આ 2 માઇલ પર તો તારું આખું
20 ફૂટ દૂર જતી રહેશે સ્ટીમરનો એવરેજ. એ એન્જિન કે સાહેબ મેં કેલ્ક્યુલેશન કરેલ છે, તારે કેલ્ક્યુલેશન ફરી માફી જોઈએ, ઓડોમો બુકિંગ ચેક કરજે. એટલે પેલા ભાઈ કે તમદાર કરો ને, મેં તો માપેલું છે ને ગઈકાલે. મહેન્દ્રભાઈ કે છે દાદાએ કહ્યું છે ઓડોમો બુકિંગ એ કેટલું ભણેલા છે, નોન મેટ્રિક છે. પછી હું એન્જિનિયર છું, આ ગેડા બાપા શું ભણેલા, હું તો એન્જિનિયર ને. એ કે દાદાએ કીધું છે એટલે હવે હું કામ આગળ નહીં કરું, ઓડોમો બુકિંગ ચેક કરવું પડશે તારે. તો કહું છું આપણે ગરમ ગઈકાલે, તું ઓળંબો મૂકીને ચેક કર, બીજું મને ખબર ના પડે. મારા દાદાનો છેલ્લો શબ્દ એથી આગળ મારે સાંભળવું નથી. તો કે ઓળંબ લાવ ત્યારે ઓળંબો મૂકીએ, તે ખરેખર જ 1.5 ફૂટનો ડિફરન્સ નીકળે. હા બાપા. તો કે એટલે જ્યારે પણ મહેન્દ્રભાઈ, એટલે વાત એમ હતી કે મહેન્દ્રભાઈ જ્યારે દાદાને જાય તો દાદાને દર્શન કરે, નમસ્કાર કરે. તો કે આ કોટ ટોપી વાળા તમે જે જે શું કામ કરો છો, તો કે જુદા માણસ છે. પછી પેલા 1.5 ફૂટનો ફેર દેખાડ્યો ને, તો કે એમણે કઈ માપ લીધું નહીં, આમ જોતા હતા ને, જોઈને તરત કહી દીધું. તો કે એ એટલે હું નમસ્કાર કરું છું. નમસ્કાર કરે પછી કે આ કેટલું પડે, તો કે નોન મેટ્રિક છે. જોઈને જ કહે બધું, એને માપવું ના પડે કે આમ ગણતરી કરે, આમ જોતા સાથે ખબર પડી જાય એમને કે ગાલી છે ભાઈ 12x17 નો છે. તમે આપો ને તો એક્ઝેક્ટ નીકળે. તમે દાદા હું તો 17.5x17 નો લઈ આવેલો, તો કે તમે આપી જુઓ તો ખરેખર 12x17 જ નીકળે. તમે પેલો લખેલું વાંચતા હોય એ તો જોઈને આમ ગણતરી થી કહેતા. તમે તમારી હિસાબે નહીં 12x17.5x17 હોય, પણ પેલા બનાવનાર તો 1.5 ઓછું જ આપેલું હોય. અમને એટલું બધું એક્ઝેક્ટનેસ, એ બધી બાબતમાં એક્ઝેક્ટનેસ હોવી જોઈએ. એ તો મિલીમીટર નો મિલીમીટર બધું કહી આપે. એ તો આમ બતાડે ને કે દાદા કેટલું મિલીમીટર, કોઈ કે છે એમ પટેલ એન્ડ કંપની વાળા બોલાવે ને પટેલ સાહેબ ને, બહુ સસ્તું પડશે ને, સારું કામ કરે છે. તો પેલા એક કોક જગ્યા એને સાંભળ્યું પટેલ બહુ સારું છે. તો પેલા જે એન્જિનિયર હતો ને, જે એ મેનેજર કે જે કહેવાય તે એક્ઝિક્યુટિવ પોસ્ટ નો, એ પટેલ નું નામ કઈક આવ્યું છે દુનિયામાં, આપણે સમા આપણે એમાં કોન્ટ્રાક્ટ તરીકે, કોન્ટ્રાક્ટર તરીકે કોણ છે, જયારે બોલાવો તો ખરા એમને. તો દાદાને બોલાય, દાદા કીધું 8.5 લાખમાં પતી જશે. 25 લાખનું 8 લાખમાં જર્મની વાળા આટલા બધા આવી ગયા, આટલા એન્જિનિયરો બેસી મોટા મોટા ચોપડા ખોલીને આમ હિસાબ કરીને પછી કેલ્ક્યુલેશન થાય, દાદા કે 8 લાખમાં પતી જશે. તો પેલા કે છે 8 લાખ ના કરશો, જરાક 10-12 લાખ બનાવો ને તો ખરાબ લાગશે. દાદા કેમ કરો, થોડા 2-3 પિલર હોય તો 8-10 લાખ રૂપિયા નાખો, પ્રોફિટ વધે એમનો. તો કે અમારો કાયદો છે, અમે 15% પ્રોફિટ જે ટકા લેતા, પણ અમે આટલાથી વધારે પ્રોફિટ લઈએ નહીં, એટલે અમારે વધારે મગાય નહીં. તો જે 18 લાખ કીધા ને તો આપી દે, સીધું 10 લાખનો પ્રોફિટ થાય. તો કે ના, અમારે વધારે લેવાય નહીં, અમારે તો 6 લાખનું કામ, 1.5 લાખનું પ્રોફિટ, આમ તેમ હિસાબ કરીને જે કીધું એટલું જ, વધારે લેવાય નહીં. તો પેલા તો સરપ્રાઈઝ થઈ ગયા. તો કે તમે ડિઝાઇન આપો, ડિઝાઇન આપી, ઓકે પાસ થઈ ગયું. પેલા જર્મની ડિઝાઇન મોકલી, જર્મની વાળા બધા અહીંયા આવ્યા, ડિઝાઇન એક્યુરેટ છે ને, આમ કોણ માણસ છે આટલું બધું સસ્તું કઈ થાય બની શકે, ડિઝાઇન સાચી છે. એને જે કન્સ્ટ્રક્શન બધા બધું મૂકેલું, તો આ દાદાએ તો શોર્ટ આખું ઓછું કરી નાખ્યું ને, એક્ઝેક્ટ અમારી ડિઝાઇન કરતાં વધારે મજબૂત છે અને સાચા પૈસા છે. એ લોકોના પૈસા ખોટા નહોતા, એ 15% પ્રોફિટ એટલો જ હતો. પણ કે ડિઝાઇન એટલી બધી ઇકોનોમિકલી આપી, આપણે 22 ફૂટે મૂકો કે 18 ફૂટે મૂકો પિલર, અને કેટલી થિકનેસ બનાવી, એક્ઝેક્ટ. અને આ મોસ્ટ પ્રેક્ટિકલ, આમનો બધો અનુભવી વાત બધી. એ દરિયામાં જયારે પગથિયા બનાવવાનો હોય ને, તે પગ કારણ આખો દડો પાણી આયા જ કરે, ભરતી ઓટ ધાડામાં 4 વખત, ભરતી 2 વખત, ભરતી 2 વખત ઓટ. અને જો પગથિયું ભીની સિમેન્ટ હોય બધું ધોઈ જાય. તો પેલા એન્જિનિયરો, એક્સપર્ટ એન્જિનિયરો, તે પગથિયું નીચે ઉપર કરતા કરતા કરે, તે બીજે દાડે ધોઈ ગયો હોય. તો મહેન્દ્ર કે છે કામ કરો, ઉપર પગથિયા બાંધો. ઉપરથી તો બાંધો ને કહું છું, તે ઉપરના 2 પગથિયા તો કોન્ક્રીટ થઈ જાય, અને પછી નીચેના 1 પગથિયા એ કોન્ક્રીટ થઈ જાય, એટલે નીચેનો. એમ કરતા કરતા જ્યારે બધું પત્યું ત્યારે આ તો બની ગયું. તો કે બની જ જાય ને, અને પાછું કે હવે અમાસ વખતે જવાનું, અને પૂનમ નહીં, હવે પૂનમ થી તો કે નીચેનું આવ્યું ત્યારે અમાસ આવી ગઈ હતી, ત્રણ ઘર પણ 2 બાંધાવી દીધા ને, ઓટ હતી એ ઓટ ભરતી થતા થતા તો કોન્ક્રીટ થઈ ગયું મજબૂત. આ કોમન સેન્સની બધી વાત.
બોલો થિયરિટિકલ કરે આજકાલ તો જવાબ જ ના મળે ખુદ ધોઈ જાય રોજ સિમેન્ટ તો બહુ બધી વાતો કરતા હતા દાદા ના અનુભવ ની જોવાથી જ્ઞાની એમ તો જ્ઞાની હતો જેમ પેલા અવધિ જ્ઞાન હોય ને વધિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન અવધિ જ્ઞાન તીર્થંકરો ને તો આમને થોડા ઓછા પ્રમાણનું જ્ઞાન તો હશે ને કેવું આમ તો માણસ જોતાની સાથે સમજી જાય ક્વોલિટી કઈ છે પ્રકૃતિ આત્મા સંબંધી સાચા આત્મા સંબંધી અને જ્ઞાન પરિણામ પામે બીજા તમે સમજાવો ત્યારે તમને પરિણામ પામી ને બીજા તમે સમજાવી શકો ત્યારે તમારું મતિ જ્ઞાન થયું જાય એમાં અહંકાર લાડવો ના ખાઈ જાય તો અહંકાર ઓગળતો જાય અને પ્રગટ થતું જાય સાચું આત્મજ્ઞાન એટલે સાંભળવું એ શ્રુત જ્ઞાન કહેવાય સાચા આત્મજ્ઞાન વાંચો પુસ્તક દ્વારા એ શ્રુત જ્ઞાન કહેવાય અને પરિણામ પામે ત્યારે મતિ જ્ઞાન કહેવાય અને 100% મતિ જ્ઞાન થાય એટલે કેવળ જ્ઞાન થઈને ઊભું રહેશે એટલે વચ્ચે મન પર્યાય જ્ઞાન ને અવધિ જ્ઞાન એ બાય પ્રોડક્શન માં છે હોય તો ભલે ના હોય તો કઈ જરૂર નથી મોક્ષ માટે તો શ્રુત જ્ઞાન ને મતિ જ્ઞાન ને કેવળ જ્ઞાન અને આ કુશ્રુત કહેવાય કુવતિ અને કુ અવધિ અવધિ જ્ઞાન વિભંગ જ્ઞાન કહેવાય છે ચર્ચિલ ને હતું પેલા તો કે આવું આવું થઈ જશે તમે કયા આધાર કહો છો તમને દેખાઈ જાય તો કે સંસારિક દેખાય એને અવધિ જ્ઞાન તે કુ અવધિ કહેવાય એને વિભંગ જ્ઞાન કહેવાય કેટલાક હોય કોઈ બહુ જુજ હવે એવા નથી હોતા પણ એ તો શેઠિયા બધા નહીં ભલભલા ને એની બુદ્ધિ એટલી બધી કસાયેલી હોય કે ભલભલા પાણી ભરી નીકળે સંસારી બુદ્ધિ બધી એવી ઊંધી ઊંધી ઊંધું સાંભળ્યું આપડે તો દાદા ના ચરણ ની સેવક થઈ જતા રહેવાનું કૃપાળુ જે લખે છે ને તીર્થંકરો જે કહી ગયા અને કરી ગયા તેવું કરવાનું અમે સમર્થ થઈ શકીએ એમ છીએ પણ અમારે એવું નથી થવું અમારે તો તીર્થંકર જે કરી ગયા એવું અમારે કરવું છે પણ તીર્થંકર થયા એવું અમારે થવું નથી તીર્થંકર જેવું અમારે નથી થવું અમે એ લોકો જે કર્યા જગત કલ્યાણનું કામનું કામ કરી જતા આપણે તો મોક્ષની જ મળી છે આ તો મોક્ષ કરતા કરતા સ્વાધ્યાય કરતા હોય ને બધા સ્વાધ્યાય છે તમે બાય પ્રોડક્શનમાં તો ભાઈ અત્યારે આપણે બીજી સંસારની ઈચ્છા નથી એવી જગત કલ્યાણની બ્રહ્મચર્યની બધી ભાવના એવી છે જેનાથી સંસારીઓ નહીં ભેગા થાય મુક્ત મુક્તિની ઈચ્છાવાળા ભેગા થશે સંસાર ભોગવવાની ઈચ્છાવાળા નહીં ભેગા થાય સંસારથી છૂટવાની ઈચ્છાવાળા ભેગા થશે એક વસ્તુ તો ખાસ છે દાદા કહે છે કે તમને બાળપણમાં જે તમને સત્વારો જે મળે છે ને એ બહુ અસર કરે છે તમારી લાઈફની ઉપર તરત હું મારે 7 વર્ષનો હતો ત્યારે મને પહેલાં તો 14 વર્ષનો હતો ત્યારે પણ 15 વર્ષનું તો લગ્ન કરાવવાનું હતું તો નાવાળી દીધું તો વાપી જોઈ તો પછી 18મી સારી કોઈ દિવસે વિચાર પણ પછી જ્યારે 17 વર્ષે આપણી ટાઈમ આવ્યો 18 વર્ષે પછી ચંદ્રભંગો હાથે રહેવાનું થયું એવા લગ્નમાં રહેવાનું થયું તો પછી 22 વર્ષે કહી દીધું કે મારે લગ્ન કરવા છે તો ના જ પાડતો અને પછી 10 વર્ષ એવા પડદો નાખીને પાપ કરાવી નાખ્યા કે જે હજી 65 વર્ષે પણ છૂટાતું નથી અને આમ એડી કરાવી ને લોખંડ આ તો મને તો પહેલેથી જાગૃતિ હતી છોકરાની વાઈફ ના
તમારો મગજનો કંટ્રોલ છે, તમે પશુ જેવા થઈ જાઓ છો. મારો પોતાના પર ક્રોધ પણ એવો થઈ ગયો, તમને એમ થાય કે મારી નાખું કે મોટી છોકરી ને લાત મને લાગે તો ફાટી ગયેલું છે. ડૉક્ટર કાકા બાકા બધું મળ્યું, જયારે છોકરા 5-7 વર્ષ નથી ત્યારે મને શું કહે, એટલી બધી રિસ્પોન્સિબિલિટી છે. હું 12-14 કલાક કામ કર્યું છે, કોઈ આરામ નથી કર્યો. અત્યારે આ છે 10 વર્ષ જમ્યા છે, 10 કલાક 12 કલાક 14 કલાક ફરી ફરી આવવાને આ વિકલ્પ આવ્યા કરે જ્ઞાન પછી. તેનું એનો એને શું કસો છેટા બી શું એનાથી તારી વાત સાંભળે, બીજી વાત કર, કઈ ફાયદો છે નહીં. ઊંચી પદવી પર લઈ જાય મન વાગોડ્યા. તારી વાત બધી સાંભળી, હવે ગઈકાલે હું એક્સિડન્ટ જોયો હતો, આજે થશે તો કે ચાલો ત્રિમંત્ર બોલવા માંડ, બીજી વાત કરવા માંડ, ત્રીજી વાત કરવા માંડ, બીજે પાટે ગાડી ચલાવી ગયા. દાદા નવું નવું સાહિત્ય એવું સરસ છે ને વાંચવાનું, મને એમાં રાખવાનું કે આમાં દાદા શું કહેવા માંગે છે એનો વિચાર કરો. એટલે મન પછી એ બાબુ વિચાર બરોબર પણ આ મન બહુ માર ખાધેલું વૈરાગ લેવા આવતા, તે પછી અત્યારે વૈરાગી મન છે. જેમ આપણી મરજી થી ઓલા ચાલે એવી રીતે તમન્ના હતી. આપડે આજે આ કરેક્ટ કરવું પડશે આપડે, એ તો કેટલો બધો સત્સંગ પતી ગયો જબરજસ્ત સવાર થી ચાલતો. હેલો, જય સચિદાનંદ. સરસ છે માઈક, હા સર, આ ક્વોલિટી માઈક છે. ધ બી એર આ છે ને, આવું આળવાનું જ નહીં એને કહેતા, આમ કરે આ રીતે, આમ જ ઈઝી રાખવાનું. અને અને જે ઇન્ડિવિડ્યુઅલ કોથળી ગાલ દેવાનું બધા. લાઈફ એની બચે, કારણ કે ત્યાં તો અખલાસ થઈ ગઈ એક વર્ષ. હા રાઈટ. જય સચિદાનંદ. મંગલાણમ ચ સવેસિ મંગલાણમ ચ સવેસિ પરમં ભવૈ મંગલમ પરમં ભવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે તો દાદા આવી ગયા હોય ને, એટલે દાદા હોય પેડો રોડે અને બધા રાત્રે પાછા ઘરે આવ્યા હોય, ઘણી વખત ત્યાં સુઈ જઈએ, કોઈ વખત ઘરે આવ્યા હોય ને
એટલે જે વેલો તૈયાર થયો ને પેલી ગાડી પકડી પહોંચી જાય. કારણ બીજા નાચ વાજે તો 1.5 કલાક તૈયાર થાય, ત્રીજા નાચ વાજે 1.5 કલાક થાય, ચોથો નાચ વાજે 2.5 કલાક થઈ જાય. એટલે રાત નહીં જોવાની, ભાગવાનું. એટલે પેલો કે હે તું હું રહી ગયો, તું તો વેલો ગયો, તો પછી બીજે દાડે વેલો તૈયાર થઈ જાય. એટલે રાખવું આપણે, ભાગી નીકળવું. અહીં તો ગાડી હંકારી દેવાની, તમે મૂકી જાઓ. કારણ બધા પેલો બાથરૂમમાં હોય ને એંગેજ, એટલે કે મને મૂકી જાય. એટલે 5 મિનિટ રસ્તો નહીં, એટલે બીજી દાડે તૈયારી થઈ જાય વહેલા આવવાની. આવે છે ને બધા પેલા 2:30 વાગ્યા હતા, એટલે મોડું થઈ ગયું. આપડે 4 વાગે એટલે દિવસ 4 થી કરવાનું. 4 વાગે સુતા 4 કલાક બધું ઓવર ટાઈમ કરી નાખે, એટલે લેટ કરી નાખીએ. એટલે 9 ને બદલે 10, 11, 12, 1 એટલે 1 વાગે રાઈટ ટાઈમ જ કરે ગાડી. પછી રાત્રે પછી 4 વાગ્યા જાય ચાલે ને એવું. એટલે આ લોકોના ડિસ્ક્રિપ્શન પ્રમાણે પેલી જે આપણે ગુણ સ્થાનકની વાત કરતા હતા, એમાં દાદા સહયોગી કેવડી કહેવાય? આપણે તો એમાં પડતા જ નથી, પણ છતાં એ પોતે જ નાચ પડતા હતા. હું તો ક્ષીણમાં જઈએ એટલે 12મું ગુણસ્થાણું છે, નિશ્ચય વ્યવહારથી 10મું છે. પણ મનથી, વાણીથી, વર્તનથી સ્ત્રી સંબંધ છૂટી ગયો, સ્ત્રી વિષય વિકાર સંબંધ છૂટી ગયો. એટલે 10મું ગુણસ્થાણું કહેવાય નિશ્ચયથી, કહેવાય વ્યવહારથી, અને નિશ્ચયથી 12મું કહેવાય. અને પછી નિશ્ચય વ્યવહારથી જ્યારે 12મું આવશે ને ત્યારે કેવળ જ્ઞાન થઈ જવું પૂરશે, એટલે બંને 17મા જતા રહેશે. એટલે 2મું ગુણસ્થાણું એટલે વ્યવહારથી 12મું આવે ત્યાર પછી જાગૃત. હા, ત્યારે પછી કેવળ જ્ઞાન થાય. તો એ અમુક કાળ જતો રહે, પણ તે પછી 13મા આવે, અને 13મા ઘણો કાળ ટકે. તો એને સહયોગી કેવડી કહેવાય, સહયોગી કેવડી, સહયોગી નહીં પણ સહયોગી. સહયોગી, હા. સ એટલે દેહ સાથે, દેહ યોગ, મનો યોગ, વચન યોગ, સહયોગી. અને પછી અયોગી કેવડી, એટલે અહીંથી મોક્ષે જતા વચ્ચે દેહ છૂટી ગયો, એટલે યોગ સંબંધ પૂરો થઈ ગયો, સિદ્ધ ક્ષેત્રમાં બેઠો નથી, સંસારમાં છે, સંસારની બહાર નીકળ્યો નથી અને દેહમાં રહેતો નથી. એક સમય વર્તી જોઈ છે. અહીંથી દેહ છૂટવો, જેમ આમ ટ્રેનમાંથી પગ મૂકે ને, એ ટ્રેનમાંથી પગ જમીન પર મૂકે, આમ કૂદકો મારે ને, ધારો બે પગ સાથે આમ મૂકીને આમ કૂદકો મારે, તો જમીન અડ્યો નથી અને ટ્રેનમાંથી નીકળી ગયો, તો કેટલો વચ્ચે કાળો, તો આમ સેકન્ડ વર્તી જોઈ. એવું આ બ્રહ્માંડમાં થી સિદ્ધ ક્ષેત્રમાં જતા પહેલાનો કાળ, એટલા કાળ પૂરતું એક ગુંઠાણું કહેવાય નહીં. એને એને અયોગી કેવડી કીધું. અને પછી સિદ્ધ ક્ષેત્રમાં પહોંચી ગયો એટલે સિદ્ધ ભગવાન. એ અયોગી કેવડી તે વખતે એને ગતિ સહાયક તત્વ સિદ્ધ ક્ષેત્રમાં લઈ જાય અને સ્થિતિ સહાયક સ્થિર કરી દે, અને બંને તત્વો પાછા ઘેર આવી જાય. આત્મા પરમાત્મા ચાલા હો ગયા પરમાત્મા. એટલે એક જ્ઞાનથી દીપકભાઈ આપણે અનુમાન શું કરી શકીએ કે દાદા અત્યારે હજુ કંઈ શ્રીમંત સ્વામી પાસે નથી ગયા? ના ના, જાય ને, ક્યાં જાય, બીજે ક્યાં જાય. એટલે હજુ તો એક અવતાર બાકી હતો, હવે કેવળ જ્ઞાન થઈને ઊભું રહેશે. હા, એટલે એક અવતાર ત્યાં આગળ શ્રીમંત સ્વામી પાસે કાઢે, અહીં નહીં, અહીં આગળ પાછા માં અહીં લોચો કાઢે. અહીં તો બધા હિસાબ ચોખ્ખા કરી જતા રહે. હવે અમેરિકામાં કોણ પગ મૂકે પાછો? જ્યારથી લોકો જોડે સંબંધ ઓછા થઈ ગયા ને, સત્સંગ ઓછો થઈ ગયો. તમે આવો વિનોદભાઈ, કશું નહીં, જય સચિદ, તમે દર્શન કરી જતા આવો. પેલા જય સચિદ, પેલા તો શું વિનોદભાઈ કેમ છે, સિગ્નલ મળી ગયું, આ ઘંટ વાગી ગયો, હવે ગાડી ઉપડવાની છે, સ્ટેશન છોડી દેશે હમણાં. હવે આ ગાડી ઉપડતા પેલા બધું કામ કરી નાખો, 14 મહિના બધું કામ સમેટવા માંડ્યું. અને
મોટા મોટું તો એલએમઆઈ સવારે 6:30-7 વચ્ચે દર્શન થાય, રાત્રે 8:30 ને સવારે 8:30 લાઈન ક્યુમાં દર્શન કરીને બધા બહાર બહાર ભક્તિ કર્યા કરો. ઘરમાં તો 2-5 જણા આવ્યા કરતા, રૂમમાં તો એમના હીરુબેન છે, મીના છે, બીજા 1-2 જણા, કોઈને એન્ટ્રી નહોતી, બધા બધું બહાર જ. એટલે ઘણો ખરો મહાત્મા 2-5 સાથે સંબંધ રહ્યો ને, બાકી બધા ઓછા થઈ ગયા. ઇન્ડિયા આવીને સૌથી પહેલા પગ મૂકીને કહી દીધો આપતો પુત્ર કે હવે તમે નીચે પહેલા માળે બેસીને સત્સંગ કર્યા કરજો ને ભક્તિ કર્યા કરજો, ઉપર 2-4 જણા જ આવતા હતા. અને બધે 5:30-6 સત્સંગનો ટાઈમ, દર્શનનો ટાઈમ રાખ્યો હતો, દર્શન કરીને જતા રહે. બાકી કોઈ સાથે અમુક અમુક લોકો આવે ને તો કે અરે કહીજો બેસવા નહીં, નીચે જતા રહે દર્શન કરીને. 1/2 મિનિટ ડૉક્ટર ના પાડી છે, તબિયત સાર નથી, બહુ બેસવાના દેશો, નીચે મોકલી દેવાના, એને દુઃખ ના થાય તો ઉકેલ લાવી નાખો. એટલે ત્યારથી ચાલુ થઈ ગયું. એટલે એ સંબંધ તો ઓછો જ કરી નાખ્યો, પણ આમ વિતરાગી. એટલે શું, ધીમે 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 જેની જોડે સંબંધ કરતા કરતા પછી એ થઈ ગયું અને છૂટી ગયા. તો આપણને, આપણે બધાને મહાત્માઓને આ અવતારે આપણને મળ્યું હોય દાદાનું આ જ્ઞાન, તો પછી આપ દાદા કહે છે કે હું તમને પણ એવું કરી આપીશ, તમને પણ એવું પણ કરી આપો કે તમે પણ મારી જેમ જ આ અવતારની એન્ડમાં જ, એટલે આ લાઈફની એન્ડમાં ત્યાં પહોંચી જાઓ કે જો આપણે પાછો પાડો તો જ, એટલે એવું કરી આપીશ. હા, એવું કરી જ આપીશ, આજ્ઞા પાડવાની બાકી રાખીશ, કહી દીધું છે તમને. તો પછી એક અવતારી કયું, અહીંયા કે ત્યાં? એક અવતાર અહીંની, પછી એક અવતાર ત્યાં. એટલે આ તો દેહ પૂરો થવાનો ને, એટલે આ છેલ્લો અવતાર નાખે. હા રાઈટ. અને પછી આખો અવતાર બાકી રહેશે. એટલે તે સિમંદર સ્વામી પાસે કે અહીં તો કશું નહીં. આ તો 5મો વારો 6ઠો વારો પહેલો બીજો 84,000 વર્ષ ખાલી છે. કોઈ બાપો એ રહે ને, એ તો તીર્થંકરો એ ખલાસ થઈ ગયા, તીર્થંકરો પૂરા થઈ ગયા, ધર્મ ખલાસ થઈ જશે, ધર્મ સ્થાનકો ખલાસ થઈ જશે, ધર્મ ગુરુઓ ખલાસ થઈ જશે, અરે ઘર બાર ખલાસ થઈ જવાના, બધું દુનિયા આખી ખલાસ થઈ જવાની, બધું પડતા ક્રમમાં છે. આવરણ ભારે, બધું ભૂખો થઈ જવાનું, મનુષ્ય જ બધો 1.5 ફૂટનો થઈ જશે, 15-16-20 વર્ષનું આયુષ્ય, અવસર પીણી કાળ કહેવાય, સુખ આયુષ્ય આનંદ બધું ખલાસ થતું જાય. હા, પણ એને તો હજારો વર્ષ લાગે. આયુ બધી ઓછી થાય, આયુ તો હજાર, એટલે પણ તો કાળ એટલે કાળ. હા, 21,000 વર્ષ પછી આવી શરૂઆત દેખાશે, અને બીજા 21,000માં આવું બધું દેખાશે, પછી 21,000 ખરી વૃદ્ધિ થશે, પછી 21,000 પાછા આપણા જેવું સ્થિતિ થશે, અને પછી તીર્થંકર પ્રગટ થશે. 84,000 વર્ષનું સાયકલ છે. કુદરતી ક્રમ છે, જેમ 5 ને 5, 10 આંગળી હોય હાથને, એવું કઈ કારણ નથી કે 10 કેમ 11 કેમ નહી, 9 કેમ નહી, એ કુદરતી રચના છે. એટલે આવું નિયમથી બધું 63 શ્રેષ્ઠ પુરુષો થાય, તીર્થંકરોની પાસે લાખો માણસો પોતાનો આત્મ સાક્ષાત્કાર પામી મોક્ષે જતા રહે, બધું બન્યા જ કરવાનું. આપણે કહીએ છીએ કે કૃષ્ણ ભગવાન ને હજી એક અવતાર બાકી છે, તો એ અવતાર અહીંયા થશે કે પછી? કૃષ્ણ ભગવાન નો અવતાર અહીંયા થવાનો, એ તો બહુ ઘણા લાખો હજુ ઘણા જ અહીં થાય. પહેલા તીર્થંકર થશે, પછી બીજા, ત્રીજા, ચોથા, એમ કરતા 8મા તીર્થંકર કે 9મા તીર્થંકર થવાના છે. 24 તીર્થંકર થશે, એમાં અમુક ટાઈમે આવશે પાછા. આપણે તો અત્યારનું સમજી જવાનું કે આપણે છૂટવા માટે રસ્તો કયો, તો કે 5 આજ્ઞા. આજ્ઞા એ જ ધર્મ, આજ્ઞા એ તો આને ડિસ્કનેક્ટ કરી દેજે, એને ડિસ્કનેક્ટ કરી દેજે, અને મૂકી દેવા છે. બળતરા નથી, તપ એટલે દેહાધ્યાસમાં ન પ્રવેશવું. તપ એટલે દેહાધ્યાસમાં ના પ્રવેશવું. હા, દેહાધ્યાસ ઉભો થતો હોય એમાંથી પોતે છેટો રહે. તમારું તપ થાય છે,
તપ થાય છે, અધીઠ તપ થાય. તપ એટલે શું? મન કુદાકુદ કરતું હોય ત્યારે આપણે જો કોઈ કહે સુગાવે તમે આવા છો નક્કલ વગરના, ત્યારે અમે હૃદય લાલછોડ થઈ જાય. સમજે શું એના મનમાં? દરેક વખતે મને નહીં ચલાવી દઉં, બે ચાર બોલવી જ પડશે ને. ત્યારે આપણે કે ના ભાઈ આપણે ઉપાધિ નહીં કરવી, આપણે મોક્ષે જવું છે, શું કામ અથડામણ કરો છો? અથડામણ ટાળો, સંભાવે નિકાલ કરો, એ આજ્ઞા દાદાની પાળો, ત્યારે તપ જ થાય. અને આ તપથી ક્રોધમાન આવેલો બધા જે ઉભા થતા હતા એ બળી જાય, એટલે ફરી આત્મા છૂટો પડી જાય, નવા કર્મ બંધાતા અટકે, જૂના સમતા ભાવ પૂરા થાય, એટલે અધીર તપથી મોક્ષ થતો જાય. આ તપ કરવાનું છે ને. તપ એટલે શું? મન મનને ફાવતું, મનથી વિરોધ કરવો પડે ત્યારે તપ થાય. મન તો અત્યારે સંસારનું જ બતાડે, મારે આમ થઈ જવું છે, મારે તેમ થઈ જવું છે. તો કે ના ભાઈ આપણે મોક્ષ સિવાય કંઈ ખપતું નથી, શુદ્ધાત્મા અનુભવ સિવાય કંઈ જોઈતું નથી, એ તપ કહેવાય આપણું. અગાડી છે કંઈક પ્લાન કરીને કહીએ કે અત્યારે તમે એક માણસ આવવાનો છે, તમારે એની સાથે બનતું નથી, અને તમને અંદર થતું હોય કે તમે દાદાને પ્રાર્થના કરી દો શુદ્ધાત્માને. તમને વિનોદભાઈ સાથે બોલવા જાવ ને એટલે વિનોદભાઈ નું આખું પડે અને તમને છટકી જાય. તમારે કેવી રીતે કરું? તો કે હે શુદ્ધાત્મા ભગવાન, પેલા દાદા એના શુદ્ધાત્મા નમસ્કાર કરી દેવા, પછી દાદા ભગવાન પ્રાર્થના, હે દાદા ભગવાન વિનોદભાઈ ના મનનું સમાધાન થાય એવી વાણી બોલવાની શક્તિ આપો. તમારે સુખાભાઈ કહે સુખાભાઈ એવી વાણી બોલો એમના મનનું સમાધાન થાય. ત્રીજું વાક્ય બોલવાનું કે પદ્માવતી દેવી વિનોદભાઈ ના મનનું સમાધાન થાય એના સર્વ વિઘ્ન દૂર કરી આપો. એ પ્રાર્થના કરીને પછી બોલો કે પછી શું વાણી નીકળે જુઓ. એમને ધીમે ધીમે સમાધાન થાય વાણી નીકળશે. શુદ્ધાત્માને હાજર રાખીને કર્યા કરવું. એટલે મને એ અનુભવ બે ત્રણ છે, મને સ્પેશિયલી કસ્ટમર સાથે કેવો હોય ને બહુ ફરક પડે. વંધારો હોય કે એવું તેવું હોય તો દાદાને પ્રાર્થના કરી દઉં કે ને જોઈતા હોય તો પાછા આપી દઉં કે બાકી આપણે માથા પૂછી જોઈતી નથી. બરાબર. તો પછી ઓલો સ્વામીથી જ ગઈકાલે સેક્રોમેન્ટો સેક્રોમેન્ટો વાળાને એવો થઈ ગયો. શું થયું? એક બે અનુભવ એવા થયા. હા, એક તો એવો જબરો એક ભાઈ હતી ને, તો એ તો કે આમ છે ને તેમ છે ને બધું જેમ તેમ બોલતી હતી. પછી કે તારે રહેવું તો રહેજે, ના રહેવું તો ના રહીશ, પણ આવું ના કરીશ તું. ત્યારે હાથમાંથી લોહી કાઢ્યું, બે કાંડા બ્લેડ મૂકી, હું પોલીસને બોલાવું છું, તમને હવે જેલમાં ગલાવું છું. પોલીસવાળાને બોલાયા, પોલીસવાળાને કીધું કે જો આપણે આવું બન્યું છે અને આ તો બધું આવું કરે છે, એને હોસ્પિટલમાં લઈ ગયા. મોટલમાં આપણે સેક્રમેન્ટો. પછી પેલી તો મોટ હોસ્પિટલમાં લઈ ગયા, તો પેલી ભાનમાં પછી તો થોડી અનકોન્શિયસ થઈ ગઈ. બે દિવસે પેલી ભાનમાં આવે ને તો કે હું પેલા છોડીશ નહીં, જીવ તો મારી મારી નાખીશ. તો કે ભાઈ આવે ત્યારે મારશે ને, આપણે તો હમણાં દાદાને પ્રાર્થના કરો ને સંભાવે નિકાલ કરો. પછી પેલી કે હું તમને જોઈ લઈશ આમ તે એમ કરતા કરતા પછી અઠવાડિયું થયું આવી જ નહીં પેલી. 10 દિવસ પછી ચેક આવ્યો એક $100 કે તમારા માટે બહુ ખરાબ વિચાર કર્યા, તમને જેમ તેમ બોલી, તમને પકડાયા, બધે માફી માગું છું, $100 મારા વતી તમે વાપરજો. પસ્તાવો દીધો એના. મને પણ એવો અનુભવ છે. સાહેબ 400 રૂપિયા 400 કોઈ ખર્ચ નથી.
આપણે ત્યાં આગળ ઇન્ડિયામાં કોકને એક વર્ષનું પેલું અક્રમનું માસ લવાચમ ભરે છે. કોઈ વન વીક વિક્લેર કરે, કોઈ વન વીક વન યર, કોઈ કહે કે ભાઈ આ આટલા નિરૂબેન અમારા ગામમાં આવ્યા છે, જેટલા જ્ઞાન લેશે બધાને મારા તરફથી 500 લાઈફ મેમ્બરશીપ. ઓહો, એવું બધું કરતા હોય છે. રજબનો તમે કહ્યું હતું કે એનો ભાવ છે તો કરવા દેવો, એટલે હું પણ આ બેન માને છે ને એમાં માનું. હવે આમાં શું છે કે પેલી રીતે તમે એવું કહેતા હોય કે આ બેન $15 ફૂલ લઈ આવે ત્યારે ફૂલ ચડાવવા દેવાય, આપણે એના માટે ભાવ નહીં બગાડવા દે નહીં, આપણે પણ આપણે કોકે મારે $15 નું આમાં આપો કે $15 નું ફૂલ લાવો. દાદાની વાત એવો છે કે $15 ના ફૂલ કરતા $15 તમે સત્સંગમાં વાપરો, અને ઇન્ડિયાના તો 15 × 3 = 500 રૂપિયા થઈ ગયા, 33 રૂપિયા ની સાહેબ 500 થઈ જાય ને, પછી 500 રૂપિયા $15 આજીવન સભ્ય થઈ જાય, અને નહીં તો પછી $15 આપણે જ્ઞાનદાન ખાતે લખાવી નાખવાના, અને ફૂલ તો અહીં બહાર મળતા હોય ને જે એ થોડા ધોળા ઉપાડી લાવો ચાલે. ભગવાન ભાવ પૂજા કરવી છે, લોભ ની ગાંઠ હોય ને તે શું કરે, એટલે ફૂલ લાવવાની જરૂર શું છે, થોડી પછી કમાઈ જવાના, 15 રૂપિયા ખર્ચો, એક ખર્ચો દેખાડે ને એટલે જરા લોભ ની ગાંઠ ત્યારે આપણે બીજા એમ તને એમાં ખર્ચો લાગ્યો તો આમાં નાખી દે, ચાલો ભગવાન લોકોને એમાં કરી નાખ, ચાલો મારા તરફથી આજે બધાને નાસ્તો કરાવવો છે તો કરાવી દેવા નાસ્તો. એવું કર્યું તો ચાલે, વાંધો નહીં એવું કરાવી નાખો ચાલે. સહજ ઉપર કઈ સહજ સ્થિતિ, સહજ સ્થિતિ, સહજ સજા સ્થિતિ બની સાચું. જ્ઞાન પેલા સહજ હોય, બુદ્ધિ વગર નો થાય તો સહજ થાય, બાળકો હોય બિચારા નિરાતે સુઈ જાય ને ખોળામાં માથું રાખી, એટલે વચ્ચે આ બધા બેઠા છે વચ્ચે સુઈ જવાતું હશે, હું તો નાનો ને કેસે સુઈ જાય, એની વેળે ઊંઘી જાય બિચારા, એને ઊંઘ્યા આવે પાછી એને કપડા પહેર્યા ના પહેર્યા તો શું, એ બુદ્ધિ નથી ને એટલે માટે મોટો થયો એટલે જાગૃત થઈ ગયો, વહી નહીં શું ત્યાં સુઈશ, મારો બેડ જુદો, મારા ભાઈ નો બેડ છે તો હું નહીં, મારા કપડા જુદા, બધું જુદા ભેદ થવા માંડ્યો, પછી સહજતા તૂટી જાય, એ અભૂત અજ્ઞાન આપણે અણસમજણ પૂર્વક ની સહજતા છે, અને ફોરેન વાળું બી સહજી ખાતું કે શૂટ કરવું એટલે કરી નાખવું, એને કશું નહીં, ખોટું કહેવાય સારું કે વિચાર જ ના આવે ને, ઉપડ્યો એટલે ઉપડ્યો બંદૂક લઈને, અને આઈ વિલ હેલ્પ યુ તો હેલ્પ કરે પાછું, એવું સાહજી ખાતું, અને આપણે તો બધું બુદ્ધિ વાપરે જ કરે, જવાના આટલા આવવાના આટલા આટલો ખર્ચો મુશ્કેલી
તમને આપ્યા પર રહું કે ગાડી તમે મારા છે, મારા ગુરુ આવવાના છે પરમ દાડે, મારે ગાડી જોઈએ છે. તો ક્યાંથી આવવાના છે? ટ્રેન શિકાગોથી, આપણે કેન્સાસ એરપોર્ટ, એમ કેટલા વાગે આવવાના છે એ બધું પૂછીને પછી અંદર ગણતરી ચાલતી હોય કે અહીંથી 70 મિલ જવાના, 70 મિલ આવવાના. આ માણસને ગાડી સોંપાતી હશે, એની કોઈ દાડો મને લાભ મળવાનો નથી, તો હું એને શું કામ આપું? કહેશે એ કામનો માણસ હોય તો કદાચ વિચાર કરે કે ભાઈ એક કોઈ દાડે એની મર્સિડીસ લઈ આવીશ, કે આ તો કે મને કામ લાગેવા નથી માટે નથી એનો. અને તમને આપ્યા વગર રહું કે આપણે તો તમને પહેલાં, હું તો તમને કોઈ દાડે ના પાડી છે. આ વખતે મારે સંજોગ એવા થઈએ છે, અમારા શેઠ આવવાના ને, કે મારે તે દિવસે જ જવું પડે એવું છે. તો આપણે કંઈ એમ કરો ને, હું ગુરુવારને એટલે શુક્રવારે એપોઇન્ટમેન્ટ કરે, હું એમને ફેરફાર કરી દઈએ, બીજે દિવસે આવશે. શુક્રવારે કયા ટાઈમે આવશે? ઓ પાછું મારે સાહેબને મૂકવા જવા, એમ કરીને ઉડાડી દે ખરો, છોટે આપે તો નહીં જ. આ આપણો વિકલ્પ હોય. અમુક બાબતમાં ફેર તે દાડે એવું હોય કે ભાઈ આપણે બધા 10 કુટુંબ હોય આખા આફ્રિકામાં, કે તમે આપણે તમારા એરિયામાં એકબીજાને કોઓપરેશન આપો ને એકબીજા વગર સી રીતે ચાલે. આ તો જનરલ વાત છે, તો મૂળ સ્વભાવ જાય ને એ બીજી બાબતમાં હોય. આ તો તમે જો 7 વખત માગો તો એ મગજ પકડે એનો, એના તરફથી આપણને ફાયદો જ નથી. આપણો લાભ ઉઠાયા કરે છે, એટલે સ્વાર્થી માણસ છે, એને સપોર્ટ આપો એમ તેમ કરી છેવટે ઉડાડી દેશે. એટલે કોઈ આ બાબત તો જનરલ વાત છે, પણ કોઈક જગ્યાએ થાય એની પાછળ. એટલે આ તો બધું શું છે કે એવા સિચ્યુએશન હોય ને તો બધા સાથે ભેગા મળીને ભક્તિ કરે, સાથે ભેગા મળીને મંદિર એક જ છે. લંડનમાં એક મંદિર હોય છે, બધા ભગવાન બેસાડે છે. રામનવમી તો બધા ત્યાં જ ભક્તિ કરે, મહાવીર જયંતિ આવે તો બધા ભેગા થાય, માતાજીના ગરબા તો બધા સાથે ગાય. એક જ મંદિર, આખા ગામમાં એક જ મંદિર છે ને એક જ જગ્યા છે. અને જો પૈસાની છૂટ થવા માંડી તો બે કરે, હિન્દુને જુદું પણ તમારું જુદું, વધારે છૂટ થાય તો 3 જુદા ઉભા કરે. કરે એવા મારે છે મૂળ સાહજિકતા. જ્ઞાન આપણને 5 આજ્ઞા આપણને સહજિકતામાં લાગે છે. બુદ્ધિ સમાધાન કરાવી અને બંધ કરાવે, બુદ્ધિને સમાધાન થઈ અને બુદ્ધિ ચૂપ થઈ જાય, વ્યવસ્થિત છે, ફાઇલ છે. એના ખાતામાં જમા કરવું અને પછી અંદર આપણે એના સુધાત્માને જોવો, એના ખાતામાં જમા કરવું નહીં. એટલે આ પેલો ગાળો આપી જાય છે તો આપણે સમજી જવાનું કહો પેલા આપેલા છે પાછા આપણે જમે કરો આપણે, અને એમને શુદ્ધાત્મા તરીકે જુદા જુઓ કે નહીં. આ શુદ્ધાત્મા જુદા છે અને આ બોલનારો જુદો છે. બોલનારો વ્યવસ્થિત હિસાબમાં છે, વ્યવસ્થિત એટલે આપણો હિસાબ પાછો આવ્યો. અને આપણે શુદ્ધાત્મા, સુધાબેન બોલે છે હું તો શુદ્ધાત્મા છું, તો નોકો પાડી અને જ્ઞાનમાં આવી જાય, નિર્દોષ થવાનું. સહજતાનું હાઈએસ્ટ ડેફિનેશન તો એ ને કે જે અસહજ થઈ રહ્યો છે એને પણ એવો એ જુએ છે ના. પછી આ બાજુ આત્મા સહજ થયો એટલે પેલી બાજુ દેહ સહજ થઈ જાય ને, અહંકાર બંધ થાય ને, એટલે બે બાજુ બે બાજુની સહજતા. આપણે સહજ નું જ્ઞાન મળી ગયું છે, હવે પેલી સહજિકતા આપણે જ્ઞાનમાં રહીશું એટલે આવતી જશે. 5 આજ્ઞામાં રહીશું એટલે પેલી બાજુ સહજતા આવતી જશે. એટલે એ તો એના સંયોગો ને આધાર હોય ને. ધારો કે કોઈ એવા હોય મહાત્માઓ કે લોકોને બહુ ફાઇલો ના હોય એટલે, અને કોઈ એને ઘણાને ઘણી બધી ફાઇલો હોય, જેને ફાઇલો નથી હોતી એને પણ અસહજ સિચ્યુએશન્સ આવતી જાય. આવે આવે આવે, પોતાની બુદ્ધિ પોતાને અસહજ કરે, સિચ્યુએશન અસહજ નહીં કરનારી, પોતાની અણસમજણથી અસહજ થાય. સંયોગો તો એને જ રહેવાના, પણ અણસમજણ. અજ્ઞાન જેને હાજર રહે એને સહજિકતા હોય, અજ્ઞાન જેને હાજર થાય એને ઇમોશનલ પણ હોય.
બુદ્ધિ હાજર થાય ઇમોશનલ પૂર્ણ થાય અસહજતા કરે સંજોગો તો શું કરે સંજોગ તો બધા નરકા છે ક્યારે ક્યારે કેરી કઈ ક્યારે ખબર પડે કે આ બુદ્ધિ કામ કરી રહી છે એ અજંપો કરાવે ત્યારે અજંપો કરાવે ત્યારે સમાધાન રાખે ત્યારે હું જન પ્રજ્ઞા કામ કરે છે પ્રજ્ઞા નિરાકુળતા માં રાખે બુદ્ધિ અજંપો કરાવી દે શોધ ના હોય ત્યાંથી ભૂલ શોધી કાઢે તેનો તને સમજાય છે તેનો સમજાય છે ને બધું નો બેબી બચડાઈ જાય એટલે આપણે જરા કેવું કે કેમ બેબી બચડાઈ ગયા માફી માંગી લે તો કે આમ કરે છે ને તો કે કરે પણ નાના છે એટલે એવું જ કરે ને આપણે સમજાવી પટાઈ વાત કરો પછી તોય આપણે ત્યાં અકડાઈ શબ્દો નીકળી ગયા તો શુદ્ધાત્માને કહે હે શુદ્ધાત્મા આમની ઉપર અકડાઈ ગઈ તે માટે માફી માંગુ છું મને માફ કરો આ ભૂલ નહીં કરવાની શક્તિ આપણું ટૂંકું જ આપણું છે અને આ બીજી બધી વાતો તો પછી આગળના સ્ટેશને અને આવે કે ના આવે આપણે તો આટલું સમજણ પડી ને દાદાની પાંચ આજ્ઞા વ્યવસ્થિત છે સંભાવે ફાઇલો નિકાલ કરવો છે બધું વાપરતા વાપરતા પછી આગળ આવ્યા કરશે શુદ્ધ આત્મા જોવાના રિલેટિવ અને રિયલ ઘરમાં બધાના શુદ્ધ આત્મા જોવાના જે જે યાદ આવે ને તેના શુદ્ધ આત્મા જોઈ લેવાના અને પ્રતિકોણ કરી લેવાના કે આવા છે તેવા છે તકના ભાઈ શુદ્ધ આત્મા છે પ્રકૃતિ વ્યવસ્થિત ને તાપે છે કોઈનો દોષ નથી એ બધું ભાગાકાર કર્યા જવાનું બુદ્ધિ બતાડે આમ કહીશું તો આમ કહી દઈશું એ આમ કરશે તો આમ કરીશું આપણે હવે સંભાળ નિકાલ કરવો છે છૂટવું છે મોક્ષે જવું છે એટલું સમજાય ને દાદાની ચોપડી વાંચવી આવે પતિ પત્ની વ્યવહાર આવી છે એ વાંચવી પછી પ્રતિકમણ નામની ચોપડી વાંચવી એટલે બે ચોપડી વાંચ બહુ થઈ ગઈ પછી બધી બીજી બધી તો ટાઈમ મળે તેમ વાંચ્યા જેવી આપણે ચરણથી કરે છે રોજ કરવાની એક વખત રોજ નથી થતી તો કરવી આપણે થોડી કરવી બધી ના ભાવે તો થોડી કરવી આપણે જ્ઞાન નો સાક્ષાત્કાર વાળી છે ને એ નિરાકી નિરીકારી ગુજરાતી તો ભાવે ને વાંચો તો એ કરવી ખાસ ના સમજાય પડે તો એમને એમ કરવી પણ પછી કોક દાળ પૂછી લેવું કોકને તો શું થાય કે એમાં બહુ બધા એ છે ફાયદા આવરણ ઓછા થતા જાય બધા અંતરાય તૂટતા જાય બધા એ બધી વાતો છે પાંચ આજ્ઞા મારી રહેવાની શક્તિઓ મળે લોકો આવશે કે હમણાં શશીભાઈ પછી આપણે હું ફોન કરું છું કે શું કરવા ગયા છે બધા છોકરાઓને મારે તો નીરુબેન નીરુમ દીપકભાઈ ડિમ્પલ બે જણા નીરુબેન ની જોડે એર રૂમ માં કાલે મારે નિરાંત હતી નિરાંત 12 વાગ્યા સુધી બેઠા 12:30 સુધી પછી તો મારે બીજું કામ નથી કરતો આગળ બધું કરવાનું તમારે નહીં સવારે બધા ચા પાણી કરતા ત્યારે સાંજનો વિચાર કરો બપોરે આ ખીચડી તો ભાખરી શાક તો બનાવે છે દાળ ભાત શાક એટલે સાંજે શું બનાવીશું નહીં એ સાંજની તૈયારી પછી બીજી દાળની તૈયારી થોડી કરતા જાય એવું તમારે પેલો ઓગસ્ટ મહિનાનો અંક શું કરવાનો સપ્ટેમ્બર મહિનાનો અંક શું આપવાનો એ બધું થોડું થોડું એ કર્યા કરે બધી કળા બધી આગળ આગળના અંકોની તૈયારી કરવાની
થોડું થોડું બતાડે દીધું પછી થોડું થોડું કરવું એટલે ત્યાં તો પૂરું થઈ જાય એમ કરતા કરતા એકાદ અંક બની જાય નીકળતા ત્યારે ત્રણ ચાર અંકો બનાવી નાખેલા એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ બાકી હા અક્રમ તમને તો લાગે કે બસ દર મહિને આવી ગયા છે ત્રણ દિવસ મોડું આવ્યું કેસે આજે 15 તારીખ આવ્યું હમણાં આવ્યું નથી કેસે તમે જુઓ ને તમે આ લોકો 10 મિનિટમાં જમીન ઉભા થઈ જાય અરે તમે આટલી બધી ઉતાવળ છો કે અમે તો 3 કલાકથી બનાવતા હતા તમે 10 મિનિટમાં જમીન ઉભા થઈ જાય તે પાછું ચીડા ખડું ખારું છે અરે આ વખતે મજા ના આવી અરે મેં ઘરે ક્યાંક કોઈકનું પાવભાજી ખાઈ આવ્યો હોય અને પછી ભાવે જ નહીં ને ઘરનું પણ પછી અકળાય એવું બધું પણ તો તમારે કેટલા 3 કલાક મહેનત કરી અને 3 કલાક તો પ્રિપેરેશનમાં ગઈ પણ ગઈકાલે તો કેટલું લઈ આવ્યા હોય કહું ક્યારે સાહેબ એ તો નથી કરવાનું ચોખા લઈ આવ્યા હોય સાફ કરી રાખ્યા હોય કોઈ દડી રાખી હોય કેટલું બધું કરતા કરતા આજે ભૈયા ભાણામાં જમવાનું આવે તે અમારે તો કેદારાથી ચાલતું નથી તૈયારી એમ કરતા કરતા તમને લાગે હો સરસ અંક આવ્યો અમે કે બહુ સારો છે દાદાની વાણી બહુ સારી છે રત્નો જ કહેવાય ને જયારે માળામાં હોય તો જયારે સારા લાગે માળા પર હોય બધા રત્નો જ છે બધા ખજાનો ફિલ્મ નહીં આપણે 3 કલાકમાં જોઈએ છે ને એ તો 3 વર્ષથી ચાલતી હતી ફિલ્મ હે નહીં એ થાય નહીં શું કહેવાય ફિલ્મ પેલી બનતી હોય શૂટિંગ કહેવાય અને પછી પેલા એડિટિંગ પણ જુદું કરે શિમલામાં પેલો જન્મ્યો તે દેખાડે પછી મરી ગયો એનું સીન આવે બે શિમલામાં ત્યાં સુધી બધા પૂરા કરી નાખે અને પછી પેલો એડિટિંગ કરે અને આપણને લાગે હો 70 વર્ષ સુધી એના જીવન 35 વર્ષ સુધી અહીં ગાળ્યું પ્રેમ કર્યો ત્યાં ત્યાં મર્યો દાડી વાળી ધોળી વાળ કરી બીજો સીન લીધો એને પણ પેલો શોર્ટ લીધો છે અને એને એડિટિંગ કરે પછી છેલ્લે એ દાદાની સ્પીચ બધી એક જ એ જાત જાતની નીકળ્યા જ કરી છે શોર્ટ બધા એડ કરી અને ચાપડી બનાવી બની જાય જુદા જુદા શોર્ટ બધા એડ કરવાનું સત્સંગ થતો તો એવી રીતે કોને કઈ કહે દીપકભાઈ કયા કયા ટાઈમ માં આનંદ થઈ જાય બોલે અને પછી દાદા બેઠા હોય ને તો દાદા ને પૂછ દાદા તમે બેઠા છો અત્યારે શું થાય ભાઈ એવું પૂછું અમારે પછી અરે વિજ્ઞાન નીકળેલું પાણી નું વિજ્ઞાન પ્રશ્ન વાત પૂરી થઈ એટલે પછી ઉભા રહ્યા બીજું કઈ પૂછ પછી દાદા તમારે આ વાત પૂરી થઈ ગઈ નવી વાત શરૂ નથી થઈ તો બદલામાં શું હોય તમારી અંદર ની સ્થિતિ દાદા ને બે જ વાત હંમેશા પૂછ્યા કરે બે જાતની વાતો એટલે દાદા તમને ભાઈ કેવી રીતે વર્તે છે શું વર્તે છે અંદર અને પછી આ આત્મા ને અહંકાર ઉભો થયો તમે આત્મા નું વિશેષ પરિણામ કહો છો તે કઈ રીતે એમ કરતા કરતા જ્ઞાની ને દેહ તો હોય છે ને બે દેહ ને આત્મા સાથે હોય બે તત્વ ભેગા થવાથી કે વિશેષ પરિણામ થતો જ્ઞાની ને દેહ તો છે કેમ વિશેષ પરિણામ નહીં થતો ઘણા વચ્ચે અજ્ઞાનતા જોઈએ તો વિશેષ પરિણામ થાય એવું પછી વિશેષ ફળ નીકળે દાદા પ્રશ્ન પૂછવા રાત્રે કરો ભેગા થાય દાદા કે પૂછ કશું પછી વાત બ્લન્ડ થઈ એમ પૂછવાનું કે પછી નિર્બેન બધી ઈંટા આ વાત કાઢવાની છે તે વાત કાઢવાની છે નિર્બેન પૂછે કે તમારે શું કામ છે હવે હા એટલે જવાબ ને પૂછે કોણ જાણે પૂછે ને હા પેલ પેલ માઇક્રોફોન નિર્બેન તરફ રાખશે તો નહીં થાય બંધ જ છે હા હા ઘણી વખત તો પેલું દાદા જરા બહુ ઝીણું કાંતે દોરો તૂટી જાય એમ કે આપણે તો ગાલીચા બનાવવાના છે ઝાડું કાંતવાનું પછી કદ પણ પેલી આપતાણીમાં કામ લાગે થોડું થોડું ઝીણી વાત હોય તો સારું ત્યારે પૂછ નહીં તો કાપી નાખે ના વિગત ના પાછી કે હવે શું કામ છે આથી વધારે નહીં જણાવવાની જરૂર
પછી પાછું કહેશે કે સારું ત્યારે આપતાણીમાં મૂકે, દાદા કામ લાગે આપતાણી આ છપાઈ જાય ને મેં રેકોર્ડિંગ થાય તો ખરેખર કામ લાગે. કારણ પેલું તો આમ બીજી રીતે કામ ના લાગે, પણ આત્મા આપતો આપતાણીમાં જુદા જુદા કનેક્શનવાળા ફોડ મળે ને તો લોકોને બહુ લાભ થઈ જાય. દસમી બધા સારા સારા બધા અહંકારના અને મનના બધા ફોડ બધા નીકળેલા. નિર્બેન, જ્યારથી ટેપિંગ શરૂ થયું દાદાનું, ખબર પડી કે આ તો ગજબનું નીકળે છે. પછી ઘણો વખત એમ ના થયું છે કે ઓહો હો ટેપ રેકોર્ડર નથી અને આટલી બધી નીકળી ગઈ, એવું બધું થતું હતું? બહુ થતું હતું ને, પહેલા તો પહેલે દિવસથી જ થતું હતું કે આ ત્યારે તો ટેપ જેવું કઈ ખબર જ નથી ને. ઓહો હા, એમ થાય કે લખી એમાં ક્યાં હોય, લખી તો લેતા હતા નિર્બેન 68 પહેલેથી જ સ્ટાર્ટિંગ થી તો દાદા બોલતા જાય નિરુગન જેમ કોલેજમાં નોટ્સ લખે એવું દડદડ દડદડ હું જાણી લખતા હતા. કેટલી બધી ડાયરી, 100 ડાયરીઓ છે બધી, 108 બુકો બધી. પહેલા પહેલા કોઈ વખત એવું ના લાગ્યું કે આ બધું રેપિટેશન જ છે, પછી થાય કે ના 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 આ તો નિયમિતિક રીતે કંઈક જુદા નહીં નીકળે છે ને, એની એ જ વાત હોય. આપણને લાગે કે આ રેપિટેશન છે, પણ એ બુદ્ધિ કે છે રેપિટેશન છે, કયા નિમિત્તના આધારે કયા પોઈન્ટ ઓફ વ્યૂ ખુલ્લા પડે છે એ જુદું ને. એ તો જુદું જ હોય જ હોય જ, ખબર ના પડે એટલે આપણે સરખું લાગે. હા, પણ એક્ચ્યુઅલી ડીપ જાય ને તો બહુ જુદું હોય છે. એ અમે જોઈએ છે, એ દાદાવાણીમાંથી ખબર પડે છે. આ રીતના દાદાને સાંભળીએ ને ત્યારે આમ આમ લાગે આ રીતના. અને નિરુબેન સાથે પણ આપણે બધા પ્રશ્નો પૂછે, ત્યારે કંઈ ઘર આવે દીપકભાઈ સાથે પણ બધા બધા પ્રશ્નો પૂછે ને પછી થાય કે આ શું ટેપિંગ ચાલી રહ્યું છે. પહેલી વખત એ રીતના થતું હતું વિનોદને કે આ શું ટેપિંગ ચાલી રહ્યું છે, પછી આ તો દાદાનું આટલું બધું છે ને પછી આ શેનું ટેપિંગ ચાલી રહ્યું છે. હવે શું થાય છે કે ના 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 ઇટ ઇઝ ડાયરેક્ટલી રેલેવન્ટ ટુ કે કયા એંગલથી આ પ્રશ્ન પૂછાય છે અને કોની સાથે આ વાત થાય છે, અને એની ઉપરથી પાછું નવું ને કેટલું જુદું જુદું નવું નીકળે, એટલે દેર ઇઝ નો એન્ડ ટુ ધીસ સાયન્સ યુ નો. હે, એને લાગ્યા કરે વિથ એન અલ્ટિમેટ એઇમ ફોર મોક્ષ માટે નો એન્ડ. એટલે જ્ઞાન તો છે જ, પણ કેવી રીતે જે પૂછે છે એને સમાધાન કરવું એની અંદર, દેટ ઇઝ ધ હોલ ટ્રિક. એ જ પેલું કાઉન્ટર પુલીનું જે દાદા વાત કરે, એને કેવી રીતે સમાધાન થાય એ જ મોઇન અર્થ છે ને. જ્ઞાન તો છે જ નહીં, એટલે એ રીતે જ નીકળે ને. તમે એક બેન તો તમે આ રીતે વાત કરો, હું હવે શીખી રહીશ, ના શીખાવી છે કેટલા મહિના જોડે રહી, મારે પણ આ શીખી લઉં છું, કઈ તો બધા જવાબ આપે છે હું શીખી લઉં. આ શીખવા શીખી દે એ તો ભાઈ એની મેળે ઉત્પન્ન થઈ જાય, પણ અભૂત થવું પડશે કૃપા. જ્યારથી જ્યારથી જાણ એમ માનવા લાગે કે હું કંઈક જાણું છું ત્યારથી પડ્યો સમજજે. નવી બુક છે ને નિજ દોષ દર્શન, ભૂલો ની વાત કરીશ, દોષ ની ભૂલો તો કે અંધારા ની ભૂલો અને અજવાળા ની ભૂલો. હા, ભૂલો ના બે પાર્ટ કર્યા છે, અંધારા ની ભૂલો અને અજવાળા ની ભૂલો. અજવાળા ની ભૂલો એટલે આ બધી ક્રોધ માન માયા લોભ થી બધી થતી દેખાય એવી બધી ખબર પડે એવી બધી ભૂલો, કોઈને ખબર પડે એ અજવાળા ની ભૂલો. અને અંધારા ની ભૂલો તો કે મારી નાખે એવી બહુ ભારે આવે. અંધારા ની ભૂલ કઈ તો કે હું જાણું છું, મારી ભારે મોટામાં મોટી ભૂલે કે હું જાણું છું.
બેન બની દૂરદર્શન ચોપડી એ સેમ નહીં સ્થૂળ અને સૂક્ષ્મ તો આજ્ઞા પાલન માં પાછું આ અંતરાય પાડે ને બોલે તો નહી બોલે નહી પણ એની વાણી માં આવી જાય આવી જાય ખબર પડી જાય કે એ કઈ રીતે કાઢે પરિવાર એને સમર્પણ કરવું પડે કે અંદરથી નિરંતર એક બાજુ સમર્પણ ચાલતું જ હોય ને બીજી બાજુ કે કે નાના આ ખોટું છે આધીનતા થઈતો જાય આધીનતા આધીનતા નિરુબેન દાદા સાથે આટલું બધા સમય હતા ત્યારે પછી બધું આ ઘડીએ ઘડીએ સેમનું સેમ વિટાતું જતું હોય બધું નીકળતું જ હોય ત્યારે નિર્મેન એવું કોઈક વખત થતું હતું કે હવે આ તો બધું જાણ્યું આ તો જાણ્યું કંઈક આગળનું કંઈક કે કોઈ નહીં દરરોજ નવું નવું નીકળતું દાદાનું એટલું બધું કે કોઈ દિવસ આમ એ જ બહુ ગજબનું છે એ જ એ જોવું કે ઓહો હો આ તો કેટલા વિશાળ વિરાટ સ્વરૂપ હા અંધારાની ભૂલું તો બહુ ભારે અને પાછું હવે કઈ વાંધો નથી એ તો મારી જ નાખે હવે કઈ વાંધો નથી એ તો મારી જ નાખે બે ભૂલો બતાડી હે તો હું જાણું છું એ અને હવે કઈ વાંધો નથી આ તો જ્ઞાની પુરુષ વગર કોઈ ભૂલી જ ના શકે કે મારામાં એક કોઈ ભૂલ નથી રહી દરેક ભૂલોને જોઈને ભાંગવાની છે આપણે શુદ્ધાત્મા અને બહારની બાબતમાં હું કશું જાણું નહીં એમ રાખવાનું એથી વાંધો જ નહીં આવે પણ હું જાણું છું એવો રોગ તો પેસવો જ ના જોઈએ આપણે તો શુદ્ધાત્મા શુદ્ધાત્મામાં એકે દોષ ના હોય પણ ચંદુલાલમાં જે જે દોષ દેખાય તેમ તેમ તેનો નિકાલ કરવાનો અંધારાની ભૂલો અને અંધારામાં દટાઈ રહેલી ભૂલો ના દેખાય જેમ જેમ જાગૃતિ વધે તેમ તેમ વધારે વધારે ભૂલો દેખાય સ્થૂળ ભૂલોએ ભાંગે તો આંખનું લાળ ફેરફાર થઈ જાય અંધારામાં ભરેલી ભૂલો અંધારામાં ત્યાંથી દેખાય ભૂલો જેમ જેમ નીકળતી જાય તેમ તેમ વાણી એવી નીકળતી જાય કે કોઈ બે ઘડી સાંભળતો રહે ઇલેક્ટ્રિસિટી વાળી બે રૂપિયા છે
ભૂલો અજવાળાની, સ્થૂળ ભૂલો તો સામ સામી ટકરામણ થાય એટલે બંધ થઈ જાય, પણ સૂક્ષ્મ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એટલી બધી હોય છે કે જેમ જેમ નીકળતી જાય તેમ તેમ માણસની સુગંધિ આવતી જાય છે. આ ભૂલો તો અંધારાની ભૂલો, એ પોતાને દેખાય નહીં, એ તો જ્ઞાની પુરુષ પ્રકાશ ફેંકે એટલે દેખાય. એના કરતાં અજવાળાની ભૂલો સારી, ઇલેક્ટ્રિસિટીવાળી હોય તો તે પોતાને તરત દેખાય. ઇલેક્ટ્રિસિટીવાળી હોય તો તે પોતાને તરત દેખાય. પ્રશ્ન કરતા કે ઇલેક્ટ્રિસિટીવાળી ભૂલો શું છે, કે બધી ભૂલો એ બધી છતી ભૂલો અકળામણ થઈને જતી રહે, એનાથી જાગ્રત ને જાગ્રત રહેવાય એ સારું કહેવાય. જ્યારે અંધારાની ભૂલો તો કોઈને દેખાય જ નહીં, એમાં પોતે જ પ્રમાદી હોય, અપરાધી હોય અને દેખાડનારે ના મળે. જ્યારે ઇલેક્ટ્રિસિટીવાળી ભૂલો તો કોઈ બતાવનારે મળી આવે. પોતાની ભૂલો પોતાને કરડે તેને અમે ઇલેક્ટ્રિસિટીવાળી ભૂલો કહીએ છીએ. ઓહો, એટલે પોતાની ભૂલો પોતાને કરડે. પોતાને કરડે એટલે તરત ના કરડે, તરત કરડે કે પછીથી પાછળથી? ગમે ત્યારે કરડે, ત્યારે એ ભૂલો ઇલેક્ટ્રિસિટીવાળી ભૂલ કહેવાય. ના ના સમજાયું. અરે તમે ભૂલ કરો, અરે તમને ખબર, તમને ખબર પડે ને બધાને ખબર પડે એ અજવાળાની ભૂલ. હા, પછી તમને ખબર જ ના પડે એ અંધારાની ભૂલ. હા, એટલે ખબર કઈ રીતે પડે? જાગૃતિ હોય તો જ ખબર પડે ને? કે જાગૃતિ વગર તો પડે જ નહીં ને. એટલે કઈડે કઈ રીતે કઈડે? તો કે જાગૃત અંદર ખૂંચે ને કે આ ખોટું થયું, ખોટું થયું. હા હા હા, એ તો દરેક મહાત્માન થાય. હા, તો એ ઇલેક્ટ્રિસિટી વાળી ભૂલો કહેવાય, સૂક્ષ્મ ભૂલો. અને એમાં કેટલી ધાતુ દેખી આ ખબર પડે એટલી ભૂલો તો હોય છે ઘણી બધી, પણ એથી ઘણી અનેક ગણી ખબર ના પડે એ હોય છે બધી. હા, એની તો હિસાબ જ નથી ને અભિપ્રાય. હા, ખબર પડી એટલી કઈડી એટલે એનો કામ ખબર પડે આપણને, પણ જે ખબર નથી પડી એનો તો હિસાબ જ નથી. એ જ્યારે જેમ જેમ પડતી જાય તેમ તેમ કઈડતી જશે, તેમ તેમ ભૂલોની કરતી જશે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. લઈને ઇલેક્ટ્રિસિટી વાળી ભૂલ ને એવી રીતના કહીએ છીએ. એટલે નિર્મળ, એ જે નથી ખબર પડતી જે ભૂલો છે એ એની પ્રકૃતિને આધીન છે ને? એટલે કે કયા પરમાણુ વધારે છે ક્રોધમાનમાં, કશાયોમાંથી, એટલે નથી ખબર. ધારો કે જે લોભીઓ હોય કે જે મોહી, એટલે એટલું આવરણ, એ પ્રમાણેનું આવરણ છે ને એનું, ક્રોધમાન માયા લોભ. હા, એમાં પોતે જ લઈને આવે છે ને. હવે તો એ કઈ રીતે માગે કે મને નથી ખબર પડતી મારી ભૂલો, ભૂલો? હા, જે અંધારાની ભૂલો છે. હે, પડદાને લઈને નહીં ખબર. હા, એટલે પડદાને લઈને નથી ખબર પડતી. તો એ કઈ રીતે એની અજવાળામાં એની અંધારાની ભૂલો લાવે? ના, નિશ્ચય કરે કે મારે મારે મારી મારી જ ભૂલ જોવી છે, બીજાની ભૂલ જોવી જ નથી. હા, એ પહેલો નિશ્ચય. મારી પોતાને જ ભૂલો જોવાની સંપૂર્ણ શક્તિ આપો. 100% મારે મારી જ ભૂલ છે. કઈ પણ મને ભોગવવાનું હોય છે તે 100% મારી જ ભૂલ છે. બીજા કોઈ મારો દોષ આપવો જ નથી, મારો જ 100% છે. ત્યાં પછી છે તો 100% પોતાની ભૂલ છે એવું થાય ને તો પછી આ બુદ્ધિ બધા ચરી ના ખાય. આપણે અંધારાની હોય તો એને દેખાય જ નહીં ને. ના, એટલે શરૂઆત બિગિનિંગ આવી રીતે કરવાની છે. અરે, અહો, દેખાતી નથી પણ મારે જોવી જ છે. અને જે દેખ છે ઘણી વાર તો શું દેખાય, દેખાવાને દેખાય ને તોય બુદ્ધિ એને એવું પ્રોટેક્શન કરે છે વકીલાત કરીને કે આ અજવાળું છે ને તેને પાછું અંદર કરી નાખે. સહેજ અજવાળ થવાનું જાય તેને પેલા પહેલાં બુદ્ધિ અંદર કરી નાખે, એટલે ઢાંકી દે. એટલે બે બંને બધી બાજુ તો ચોગરદમ જાગૃતિ રાખવાની. શું એક તરત, એક જ નહીં પણ બધી બાજુ કેટલા બધા આપણે લાઇટ સ્વિચ ઓન કરી દઈએ ત્યાર પછી આ દેખાશે. એક સ્વિચ ઓન કરવાથી પછી ના દેખાય,
આમાં કોમનેસ રેશનલાઇઝેશન કયું લે છે કે આ તો ભોગવેની ભૂલ, તરત જ કે હું તો ભોગવતો નથી એટલે આ કઈ મારી ભૂલ નથી, એટલે અંદરથી થતું હોય. એક પાર્ટ થયો જ્યારે આપણે નથી ભોગવતા, પછી બીજો પાર્ટ આપણે લીધું બીજો અમારો ભોગવે છે કે નહીં ભોગવતો. હા એ હા એ તરત જ ખબર પડે, એ તો ભોગવતો જ હોય, તરત જ ખબર પડે કે પેલો ભોગવે છે ને હું નથી ભોગવતો, એટલે પછી કોના લીધે ભોગવે છે જોવાનું. પછી હજુ એને જ્ઞાન ની જાગૃતિ નથી હજુ, અને આપડે અહિયાં આગળ યુ નો એટલે બે છે ને, આપણે ભોગવતા નથી તો બહુ સારી વાત છે, પણ આપણા લીધે પેલા હમણાં પાછું ના ભોગવાનું આવે તે જોવાનું છે. કારણ કે ભોગવે તેની ભૂલ, એ તો ડિસ્ચાર્જ ભૂલ તમે ભોગવી રહ્યા છો, પણ તે વખતે તમે જે ભાવ કર્મ થી ભૂલો કરો છો એની જાગૃતિ ની જરૂર છે ને. યા એટલે બધી જ જાગૃતિ ની જરૂર છે. ભૂલ તો બે રીત ની થઈ ને, એક તો તમે જે કર્મ કરીને અત્યારે જે ભૂલ કરો છો, કોઈના માટે ખોટા ભાવ બાંધો, એ જે ભૂલ કરો છો એની જાગૃતિ ની આ વાત નથી, ઇલેક્ટ્રિસિટી ની જે વાત કરો છો. કારણ કે જે પેલી છે તો ડિસ્ચાર્જ ભૂલ છે, ભોગવે તેની ભૂલ, મને અત્યારે કઈ ખરાબ સંજોગો આવ્યા જેને કારણે મને અત્યારે દુઃખ થતું હોય, તો એ તો મારે એમ જ માનવાનું ને કે ભાઈ આ માણસ સાથે કે આ વસ્તુ સાથે મારે કઈક એવી ખોટી નિસ્બત હતી, એનું અત્યારે પરિણામ આવી રહ્યું છે, એ તો ડિસ્ચાર્જ વસ્તુ થઈ. પણ તે વખતે હું શું ચાર્જ કરું છું તેમાં મારી જાગૃતિ હોવી જોઈએ, જેથી તે વખતે હું ભૂલ ના કરું. હવે એક વસ્તુ છે ને, એક જગ્યાએ દાદા બોલેલા છે, ખબર નહીં આ બુકમાં આવે છે કે નહીં, એક જગ્યાએ બોલ્યા હતા દાદા કે આપણી જે ભૂલો થતી હોય ને એને આપણે ડિસ્ચાર્જ છે એવું ભૂલોને ના કહેવાય. પાછું એનું ઉપરાણ, એટલે એનું ઉપરાણ ના, એટલે પછી એ આના તો પેલા અહીંયા આગળ આવી જાય એક વખત આગળ જોતું નથી. આપડે ડિસ્ચાર્જ કે ચાર્જ આ ભૂલ છે એટલે ભૂલ છે, એમાં આથી આપણે નીકળવાનું છે, પણ આ જાગૃતિ ના ચાલે. જેને જુદું રાખે એનું પ્રતિક્રમણ કરી આતે કરી તો પછી એ ડિસ્ચાર્જ કહેવાય છે, એમને ડિસ્ચાર્જ નથી કહેવાતું. ના પણ ભોગવે તેની ભૂલ, એ કઈ ભૂલ જે આપણે એમ કહે ભોગવે તેની ભૂલ, તો તે વખતે જે એ જે ભૂલ ગણીએ છીએ એ ભૂલ તો ભૂલનું પરિણામ છે ને. કારણ કે એ તો તે વખતે ભૂલ એટલે એક જાતની ક્રિયા છે. અત્યારે હું કઈ ના, એટલે આપણે એક શું કહેવા માંગે છે ભોગવેની ભૂલમાં, અત્યારે જે આપણે ભોગવટો આવ્યો છે ને, ભોગવટો આપણે એ શાના આધારે ભોગવટો, આપણી કઈ ભૂલ છે, ભૂલને કારણે ભૂલ થઈ છે કારણે, અને અત્યારે ભોગવી રહ્યા છે તે પાછી તેગડી એમાં જો જાગૃતિ ના રહે તો પછી નવી ભૂલ તો થઈ જાય. ભૂલ શરૂ કરીએ અને ત્યાં તમારી આ જે જાગૃતિ ની વાત કરી છે, ઇલેક્ટ્રિસિટી ની વાત છે, એ ત્યાં એપ્લાય થાય. ખબર પડે પછી થાય આગળ. ના એટલે એ તો ભોગવેની ભૂલ જ્યારે એને જ્યાંથી એને ખ્યાલ આવે છે ત્યારે એને ખબર પડે કે આ તો અજવાળાની ભૂલ થઈ, એની તો આપણે એનું તો જુદું ચેપ્ટર છે અજવાળાની ભૂલ. પણ જે પેલી અંધારાની ભૂલ ની વાત કરી એને એને ખબર જ નથી કે આ ભૂલ, અંધારાની ભૂલ માં તો ક્યાં ભોગવટો જ આવે, કશું ના, અંધારામાં તેને ખબર જ ના પડે. હા અંધારાની ભૂલ તો એ તો આખો વાત જ જુદી છે. આ તો આપણે આ જ ભૂલ ની વાત કરીએ છીએ જે ખબર પડે એવી, અજવાળાની અથવા ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિસિટી વાળી, બે ભૂલ જ છે, એની જ વાત ચાલે છે. ખૂચે છે એટલે પાછી અજવાળાની થઈ. હા અને અંધારાની ભૂલ તો ખૂચે નહીં, ખબર જ ના પડે તો ક્યાં ખૂચવાની વાત છે, ક્યાં ભોગવવાનો હોય ક્યાં આવ્યો, એ તો ખાલી ભૂલ કરી જ રહ્યો છે, દોષ બાંધી રહ્યો છે નહીં ને, એટલે ને એટલે એ શું બહુ આમ આગળ આવરણમાં જ છે, તો આવરણમાં જ એ ભૂલોનું આવરણ જ છે જ, એટલે એ બાજુ તો જો લાઈટ થયું નથી એટલે એનું તો એ તો જોવાનું આવશે ભોગવાનું ત્યારે.
અત્યારે તો એમ જ છે. સચ્ચિદાનંદ ચૂક્યો, સચ્ચિદાનંદ ચૂક્યો એટલે કે અંધારાની ભૂલ થઈ ગઈ. એટલે એટના કહે છે કે દાદાને મળી ગયા એટલે અમારો મોક્ષનો સિક્કો વાકી ગયો, એટલે હવે અમારે કશું કરવાનું રહેતો નથી, એટલે એ પાછું આવરણ આવ્યું કહેવાય. એટલે કરવાનું એટલે કે બરાબર છે, મોક્ષનો સિક્કો પણ લાલે એ સિક્કો મારતા પહેલે કન્ડિશન મૂકેલી કે મારી પાંચ આંગળામાં તું રહીશ તો નોટ એટ ઓલ. જે કે છે કે હવે મને પાંચ આજ્ઞા થકી મારું કલ્યાણ થયું છે, એ પણ હવે પાંચ આજ્ઞા પડાય એ ડિસ્ચાર્જમાં જાય છે, પણ પાંચ આજ્ઞા પાડવી છે એવો ભાવ રે એ જ એને આગળ લઈ જાય ને. એટલે એ જ ભાવ ને, એ કે હવે મારે દાદાની નિશ્ચય, દાદા કે વાપરે છે નિશ્ચયમાં લેવાની વાત છે, ભાવ પણ નિશ્ચય કે મારે પાંચ આજ્ઞા માં જ રહેવું છે, સ્ટ્રોંગ નિશ્ચય. હવે સ્ટ્રોંગ નિશ્ચય કયો વધારે ઇમ્પોર્ટન્ટ છે, જે ભાવ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે નિશ્ચય? નિશ્ચય બધાથી વધારે નિશ્ચય, એટલે તમે પછી એ જ થાય, બીજું કશું નહીં. ભાવ તો એકદમ થોડા ફ્લેક્સિબલ થાય, પણ આમાં તો નો ફ્લેક્સિબિલિટી. હા, એટલે પણ એ નિશ્ચય છે એ તો એ લઈને આવ્યો છે ને, ભાવ એ નવું કરે છે ને. હવે એને એને પ્રાપ્તિ થઈ ગઈ, જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું અને હવે એને આજ્ઞા આપે છે, અને ઘણા જે બહુ શૂરવીર હોય એ કે ના બસ આવે નિશ્ચય જ, દાદાની આજ્ઞા એ જ નિશ્ચય, દાદાની આજ્ઞા એ જ તપ એ જ ધર્મ, પણ એ એ એ લઈને આવ્યો ને એને નિશ્ચય. અને બીજા હોય છે કે નથી થતું, બહુ પાડી છે તોય નથી થતું, પણ અંદરથી એને ચાલતું હોય કે ના દાદાની પાંચ આજ્ઞા જ. નિશ્ચય પુરુષાર્થમાં જાય છે, અને નથી થતું થાય ના થાય એ જ વસ્તુ છે, પણ નિશ્ચય 100% છે કે નહીં દાદા? શું કે તારો નિશ્ચય 100% સ્ટ્રોંગ હોવો જોઈએ, પણ જે પોલ મરાઈ જાય છે એ પણ પાછો બધું વ્યવસ્થિત જ છે, અને અમારું વ્યવસ્થિત અમે જોયું કે આ જગ્યાએ પોલ મરાઈ ગઈ, એટલે પછી એને એનું જ્ઞાન એને શું ઉપજે છે કે ના હવે આ પણ હું લઈને આવ્યો હતો, એટલે આ પણ હું નહીં પણ વિનોદ લઈને આવ્યા હતા, એટલે એવી રીતે જ ના જાય. એટલે ના એવી રીતે લેવાય નહીં, એમને પછી લઈને આવ્યો તો એ તો બરાબર છે, પણ હવે આપણે તો પુરુષાર્થ શું કહે છે કે ભાઈ આ ભૂલું શું થશે કે આ ભૂલ થઈ નથી, કે આ તો મારી હું ભૂલ લઈને આવ્યો હતો, મારી ડિસ્ચાર્જ ભૂલ છે. નહીં થયા પછી એટલે એને ભાવથી તો 100% એને દાદાની આજ્ઞામાં રહેવું છે, એટલે એ જેનો નિશ્ચય કહેવાય છે, કારણ કે હવે જ્ઞાન પછી એનો કંઈક નવો ભાવ એ એનો પુરુષાર્થ કહેવાય છે. ભાવ કો નિશ્ચય કો પાંચ આજ્ઞા માટેનો જે છે એ એકલો જ નવો ગણાય છે, પાંચ આજ્ઞા માટેનું જ નવું એકલું ગણાય છે. જ્ઞાન પછી આપણે નિશ્ચય એટલે આપણે કર્તાપણાનો ભાવ સાથે કરીએ છીએ, બીજી બધી વસ્તુને આપણે નિકાલી કરી છે, પણ આને નિકાલી નથી કરી, આજ્ઞામાં રહેવું છે. જ્યારે એને છૂટો પાડે છે ત્યાર પછી એની પાસે ક્યાંક એને કંઈ કરતા પણ છે નવા, એટલે
એવું થઈ જાય ના મુકાવી હોય તો દાદા એમ કહ્યું કે તમારો હવે શુદ્ધાત્મા થઈ ગયા હવે તમારે મહિનો થી પાંચ આજ્ઞા પાડે તે ડિસ્ચાર્જ માં છે ને ના પાડે તે ડિસ્ચાર્જ માં છે એવું તો ના જ કહેવાય હા ના કહેવાય ના કહેવાય બીજા બધા માટે કહેવાય હા બીજું બધા માટે કહેવાય ખાલી આજ્ઞા સંબંધિત આ રીતના તું નહીં કહેતો ના કહેવાય હા નહીં તો પોલ બહુ મોટી વાગશે હા આખું ઉથલાઈ પાડી ગયા હા 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 ઉથલાઈ પાડશે ગયા વાર જ નહીં લાગે ને હા એટલે 100% નિશ્ચય સ્ટ્રોંગ મૂકી દીધું છે કરતા પણ એટલે કે એક જ જગ્યાએ તમારું ચાર્જ થાય છે કર્મ ઓહો આજ્ઞા બાબતમાં જ બીજી બધે નથી આજ્ઞામાં અને અનાજ્ઞા વિષયમાં બે બાજુમાં કે છે કે અમે ગેરંટી એટલે કર્મ ચાર્જ થવાનું પણ આજ્ઞાનું તો બહુ જબરદસ્ત મોક્ષ કામી પુણ્યાનું બધી પુણ્ય એ મળે છે ચાર્જિંગમાં કોક જગ્યાએ 50% બોલ્યા છે કઈ દિવ્ય કોઈ બોલ્યા 50% કોઈ 50% નથી બોલ્યા નહીં પાછું આવીને ઓટોમેટિકલી આવી જશે ના 50% જ આજ્ઞામાંની વાત કરી એટલે 70% આજ્ઞા કહો ધારો કે હવે 70% પાંચે પાંચ આજ્ઞા માંથી તો હવે કઈ આજ્ઞામાં 70% રહો એટલે એવી રીતના નથી કહ્યું પાછું નહીં પાંચે પછી પાછા એવું કે એક માં રહેશો બીજ પાછળ પાંચે આવે જ છે એક તમે પાડો ને જો બરાબર 100% તો બીજી બધી એની અંદર જ આવેલી છે ખાલી પકડી પકડો તો આથા હાથ પકડી ગયા હા કોને કઈ પકડી પકડી હાથ પકડી ગયા પણ એક માંથી પાંચ માંથી જો ડિસ્ટિંક્શન લેવા જાય તો પેલી ચાર માં તો કઈક યથાર્થ છે પાંચમી તો પછી સત્સંગ પહેલી જ વખતે જયારે ચંદ્રકાંત ભાઈ જ્ઞાન આપી હતી ત્યારે આ પાંચ આજ્ઞા એમને આપી હતી દાદા ને એટલે જ્ઞાની ને કે આ કઈક પાછું પ્રોટેક્શન રાખવું પડશે એટલે પાછળથી એમને થયું કે આની જરૂર રાખજો બધામાં દાદા એ ધીમે ધીમે પ્રોટેક્શન આપવા નવું ડો આપતા ગયા છે જોયું કે આમાં માલ કેવા બધા લખાણો કેવા છે આ લોકોના પછી નીરુબેન તો એને એવું હશે કે પછી કે આ લોકો હજુ આ ભક્તિભાવ ગયો નથી એટલે પછી અમે સિમંદર સ્વામી નું કનેક્શન કરી આપે ના ભક્તિભાવ નો સવાલ નથી
ભક્તિ ભાવ માટે તો આ દાદા ભગવાન આશીષ જે કામ આપ્યું છે. એટલે જો તમને કહું, આજે આપણે જોઈએ ને તો શરૂઆતમાં ખાલી આટલું જ શુદ્ધ આત્મા છું, બે જુદું જ છે, એટલી જ વસ્તુ. એટલે પહેલી બે આજ્ઞા જ આવી. પછી વ્યવસ્થિત તો દાદાના જ્ઞાનમાં હતું જ, નો ડાઉટ. પણ એ પછી એમને એ આપ્યું હશે વ્યવસ્થિત જ્ઞાન. પછી ફાઇલનો સંભાળ, નિકાલ, શુદ્ધાત્મા ચોપડો, એ પાંચ આજ્ઞાને ફોર્મેટ કરીને તો ફર્સ્ટ ચંદ્રકાંતભાઈને, એટલે એમને આપણને જે વાતો મળે છે એના ઉપરથી, કે તેવું જ કહેતા કે મને આટલું જ કરાયું હતું, કે માથે હાથ મૂકીને શુદ્ધાત્મા એ કરવું બી પણ એવું જ કહેતા કે મને આટલું જ કરેલું. એટલે 10 વખત એમને તો જ્ઞાન આપવું પડ્યું હતું, દાદા એવું કહેતા હતા. અને હજી હોય પાંચ આજ્ઞા ત્યાં સુધી નહોતું, પછી પાંચ આજ્ઞા પાછળથી પાંચ આજ્ઞા એક્સપ્લેન કરી, અને વિધિ પણ આટલી લાંબી નથી. ઓહો, જૂની ચરણ વિધિમાં જે કે છે ને, મુમુક્ષુ માટે વિચારવાની વસ્તુ માટે જે આપણે જે જ્ઞાન વિધિ વખતે જે બધા સૂત્રો બોલીએ છીએ એ પ્રમાણે તેમાં પણ છે, પણ અમુક નથી એમાં. નાના તો થોડાક, એ તો બનાવી હતી પછી પેટીમાં બહાર શુદ્ધ વ્યવહાર ચરણ વિધિ બનાવી ને ત્યારે આપણે બધી વિધિઓ બનાવી હતી, એમાં આ બધી બનાવી હતી. જે જ્ઞાન નથી, આ શુદ્ધ વ્યવહાર ચરણ વિધિ આખી બહારના લોકો માટે, જે જ્ઞાન નથી મળ્યું એ લોકો માટે બનાવી હતી. એમાં પછી નવું કર્મો ને નમસ્કાર વિધિ એ બધાના કનેક્શન કરી. તો નિરુબેન, આ આ ક્રોનોલોજીમાં આવી રીતે દાદા ક્યારે પ્રતિક્રમણની વાત? હવે હું તો કહી જઉં, બસ સ્ટેપ રહી ગયો મારો, એવર્ટ થઈ ગઈ વાત. તો એટલે આજે પહેલા ખાલી બે જ આગ શુદ્ધાત્મા રિયલ અને રિલેટિવ બે, પછી છે તો આવ્યું એના પછી આવ્યું પાંચ આજ્ઞા. તો કે એટલે શું કે તમારે આમાં જ રહેવાનું છે, શુદ્ધાત્માની જાગૃતિમાં, જુદાપણાની જાગૃતિમાં, શું તો જ્ઞાતા દ્રષ્ટા પરમાં જ રહેવાનું. દેટ ઇઝ ધ હાઈએસ્ટ, દેટ વોઝ ધ ફર્સ્ટ એન્ડ ટોપ મોસ્ટ થિંગ હતી દાદાની. તો જોયું કે આ બધા લખાણના લોકોના કેવા છે, રહેવું નથી. એટલે પછી પ્રોટેક્શન માટે પછી આ આજ્ઞા આપી બધી, પૂરી પાછી પાંચ આજ્ઞા આપી. પછી અમે નિર્બને હતા ત્યારે પાંચ આજ્ઞા ત્યાં સુધીની જ વાત હતી 68માં. પ્રતિક્રમણ પેલો ચરણ વિધિ બોલીએ ને, એમાં પ્રતિક્રમણ આલોચના પ્રતિક્રમ પ્રત્યે ધ્યાન કરું છું, ક્ષમા કરું, બસ એટલું જયારે બોલ્યું ત્યારે. અને એક એક શબ્દ ત્યારે આપ્યો હતો દાદાએ, પછી તો નથી બોલ્યા એ, પણ ત્યારે બોલતા હતા, પોતાના માટે બોલતા હતા ને અમને, કે અમને તો વારણ હોય, કે વારણ અમારે તો વારણ હોય એમ કે. વારણ હોય એટલે પછી પ્રતિક્રમણ ના રહે, દોષ થાય ત્યાં આગળ જ એ સ્ટેજે જ. વારણ એટલે શું કે અહીંયા તમારે, આ જસ્ટ એક્ઝામ્પલ આપું છું, 5-10 માણસોનું ટોળું આવ્યું હોય, તમે ધમાલ કરવા બધાને તમને ગાડી મૂકવા, પછી એમાંથી તમે જઈને બધાને સમજાય પટાય વાળી લો પાછા કાઢો, એ વારણ મૂક્યું કહેવાય. ના, ફરી વાર કહો. વારણ, વારણ, વારણ. અને એને નિવારણ ને કઈ લાગે વળગે લિપિમાં? ના, એટલે નિવારણ, વારણ પછી નિવારણ આવે. એટલે વારણ એટલે શું? વારણ થી નિવારણ, વાળી લેવું, વાળી લેવું એમ. હા, વારણ મૂળ વારવું શબ્દ છે, એના ઉપરથી વારણ છે. વાળી લો, આપણે આપણે જનરલ કોમન લેંગ્વેજમાં કહે છે વાળી લે ભાઈ, વાળી લે એવું ને.
આપણા શબ્દ વારણ 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 નહી વારણ રો વારણ રો વારણ વારણ એટલે પેલા પ્રતિક્રમણ ના પેલા દાદા આ શબ્દ વાપરતા એટલે પોતે એમ કહેતા શું શું કે અમારે તો વારણ હોય એમ કે ઓહો એટલે વારણ મૂકવું જોઈએ એમ કે વારણ મૂકવાનું હોય એટલે નિરૂબેને આ શબ્દ મેં થોડું વપરાતો હતો વારણ વારણ પ્રતિક્રમણ નહી કરે ક્યાં ક્યાં જતા રહેતા દ્રષ્ટા રહેતા નથી બીજી બાજુ દોષો થયા કરે છે એટલે ઉપાય કરતા નથી એટલે એ ઉપરથી આપણે ખબર પડી જાય આપણી પાત્રતા કેટલી હતી હે હે હા એક વખત એક માર્ગ પર એના પરથી નીકળેલું હા પેલા અમૃતલાલ પ્રતિકોણ ત્યારે જ પહેલી વાર દાદા એક ચાલુ કરી ઓરગાનમાં આટલું તમે ત્યારે યાદ ભૂલી ગયું અત્યારે સાનું વાત તો સર સે અત્યારમાં ડિસેમ્બર શુદ્ધાત્મા છે એમાં જ રહું છું ભૂલો થતી નથી આવી બિલકુલ ના દાદા કદી ભૂલ ના થતી દાદા તો બધી ખબર હોય છે શું શું ભૂલો નાની તો બી પ્રાવડી જાડી જાડી દેખાતી હોય દાદા એને બહેરામ પૂછે તો કે ભી હોકી આપે શું કે બહેરામ પૂછે તો સો ભૂલો દેખાય હા રાઈટ રાઈટ દાદા હા આ પેલો ગઈ કે ભૂલ થતી નથી એટલે ત્યારે દાદા બરાબર ચમ કે આમ છે શું લેવડા ટેક્સ દાદા એમ ને હા રિયલી બરાબર ના કપાયલા ખબર ગયા છે એટલે પેલું અરે અજવાળા ની આ મોટે મોટે થી કે દાદા એટલે ખબર ના પડે કે ભૂલો છે એટલે દ્રષ્ટિ જ નથી એ બાજુ કઈ નઈ અને દ્રષ્ટિ માંગવા માટે તમે દાદાને પ્રાર્થના કરો કે મને મારી ભૂલો બતાવો શક્તિ આપો જાગૃતિ હા શક્તિ આપો તો એ સારું ને આપણી ભૂલો આપણાથી ન દેખાતી હોય તો આપણે દાદાને દરરોજ પ્રાર્થના કરીએ કે મારી બધી ભૂલો મને બતાવો તો પછી એનું હું નિવારણ કરતો જાઉં પ્રતિક્રમણ પછી દાદા પ્રતિક્રમણ